देश की जय, श्री गोपाल लाल प्यारे की जय, श्री गोकुल के रसिया की जय, श्याम सुंदर श्री अवने महाराणी की जय। अत्रे विराजमान आचार्य चरणों ना युगल चरणार विंद मा दंडवत प्रणाम करू छू। वाला वैष्णवो, गत वर्षे श्री रसिया प्रभु ना नवमा पाठोत्सव ना उपलक्ष मा શ્રી ગોકુલના ચરિત્રામૃત કથાનું આયોજન કરવામાં આવેલ હતું। એ જ કડીમાં શ્રી રસિયા પ્રભુના દસમા મંગલ પાટોત્સવ નિમિત્તે અને પૂજ્ય શ્રી દામોદર લાલજી મહારાજશ્રીના રૂઢા આશીર્વાદથી આપણે સૌના લાડીલા એવા પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીના મુખારવિંદ દ્વારા આપણને સૌને શિક્ષાપત્ર રસપાન સત્સંગનો અસીમ લાભ ઘર બેઠા મળી રહ્યો છે। આજે આ શિક્ષાપત્ર સત્સંગનો ચોથો દિવસ છે। ગઈકાલના સત્રમાં આચાર્યપીઠ પરથી પ્રથમ શિક્ષાપત્ર પર વચનામૃત કરવામાં આવ્યા હતા। એમાંય ખાસ કરીને પ્રથમ શિક્ષાપત્રના શ્લોક નંબર 8 પર વિશેષ સમજાવીને પ્રભુ કેવા છે અને સેવા સમયે શ્રી ઠાકોરજીનો સ્પર્શ કેવી રીતના કરવો જોઈએ એનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વૈષ્ણવોના લક્ષણો વિશે ચર્ચા કરવામાં આવી હતી। વૈષ્ણવોના પ્રકાર જેમ કે દાસ, સેવક, ભગવદી અને તાદ્રશ્ય વૈષ્ણવ કોને કહેવાય એ 84 અને 252 વૈષ્ણવોના દ્રષ્ટાંત આપીને સુંદર રીતે સમજાવવામાં આવ્યું હતું। વૈષ્ણવનું સ્વરૂપ અને વૈષ્ણવો પ્રત્યે કેવો ભાવ રાખવો જોઈએ એની પણ સુંદર સમજ આપી હતી। તદી વૈષ્ણવનો સંગ કરવો કે જેનાથી આપણામાં ભગવદ્ ભાવમાં વૃદ્ધિ થાય છે। આ કોરોના કાળમાં જ્યારે સત્સંગ માટે આપણે સૌ કોઈ એક સ્થળે એકત્રિત થઈ શકતા નથી તેવા સમયે આપણા બંને યુવા આચાર્યો પૂજ્યશ્રી હરિરાયજી મહોદયશ્રી અને પૂજ્યશ્રી ગોવર્ધનેજી મહોદયશ્રી ઓનલાઈન યુટ્યુબ ચેનલ પુષ્ટિમંથનના માધ્યમથી સત્સંગને વૈષ્ણવોના ઘર સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ કરી રહ્યા છે। તો આપણા આ બંને આચાર્ય રત્નોને તેમની વૈષ્ણવો પ્રત્યેની લાગણીને સરાહના કરીને એમના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરીએ। આપ સૌ જાણો જ છો કે પૂજ્ય દાદાજી શ્રી દામોદરલાલજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી પુષ્ટિધામ હવેલી સુરત સંચાલિત ગૌતીર્થ કામધેનુ ગૌશાળામાં ગૌ માતાની સેવા અને સંવર્ધન ઘણા વર્ષોથી થઈ રહ્યું છે। ગૌ સેવા કરવી એ આપણો ધર્મ છે। પ્રભુ કૃપાથી આપણને જે કંઈ દ્રવ્ય મળ્યું છે તેમાંથી શક્ય એટલી સંપત્તિ ગૌ સેવા અર્થે વિનિયોગ કરાવીએ અને ગૌ સેવાનો લાભ મેળવીએ। આપ નિત્ય ગૌ સેવા કરી શકો એ માટે ગૌશાળાના સભ્ય પણ બની શકો છો। શિક્ષાપત્ર રસપાન સત્સંગનું આયોજન શ્રી પુષ્ટિધામ હવેલી સત્સંગ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં શુભેચ્છક મનોરથી તરીકે વિત્તજા સેવા કરેલ છે તેમના નામ નવીનજી રામદાસ દુબઈ અને દીપકુમાર અશોકભાઈ રામાણી રાજકોટ, હસ્તક શોભનાબેન રામાણી। તો ઉપરોક્ત આયોજકો અને શુભેચ્છક મનોરથીઓનો શ્રી પુષ્ટિધામ હવેલી સેવા સમિતિ આભાર વ્યક્ત કરે છે। બીજા વૈષ્ણવો પણ આ સત્સંગ મહોત્સવમાં વિત્તજા સેવા કરવા ઈચ્છતા હોય તેઓ કાર્યાલયનો સંપર્ક કરી શકે છે। વિશેષમાં શ્રી પુષ્ટિધામ હવેલીની આ યુટ્યુબ ચેનલ પુષ્ટિમંથનને આપ સૌ અધિકથી અધિક સંખ્યામાં સબસ્ક્રાઇબ કરશો અને આ ચેનલના સભ્ય પણ બનો એવી આપ સૌને વિનંતી કરી રહ્યો છું।
परम पूज्य दामोदर लाल जी महाराज जी की आज्ञा थी श्री पुष्टिधाम हवेली द्वारा अन्नकूट महोत्सव नु आयोजन आगामी 10 जानुआरी अने रविवार ना रोज गौतीर्थ कामधेनु गौशाला ना आंगणे राखेल छे। तो आप सर्वे आ अन्नकूट महोत्सव में सादर आमंत्रित छो। अन्नकूट भेट में सामग्री लखावा माटे आप कार्यालय नो संपर्क करी शको छो। बहार गामना वैष्णवो पण आ अन्नकूट में सामग्री भेट लखावी शके छे। હવે વિશેષ સમય ન લેતા આપ સૌ વતી શિક્ષાપત્ર રસપાનમાં જેમનું મંગલ સાનિધ્ય આપણને મળ્યું છે એવા પૂજ્ય શ્રી ગોવર્ધનેજી મહોદયશ્રીને વિનંતી કરીએ કે આપ આશીર્વચન આપી આજના 4th દિવસના સત્સંગનો પ્રારંભ કરાવે। શ્રી વલ્લભાધીશ કી જય। નમઃ। श्री गुरु चरण कमलेभ्यो नमः। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः अज्ञानविमिरान्धस्य ज्ञानाञ्जनशला चक्षुरन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीमत्कथासंश्रवणोपयोगी श्रोत्रं ददौ यः करुणारसादि कथामृतास्वादनमूढचेता गोपाललालं शरणं प्रपद्ये। गोपाललालं शरणं प्रपद्ये। गोपाललालं शरणं प्रपद्ये। शिवल्लभाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री गोकुल के रसिया की जय। अत्रि को विराजमान परमादरणीय जिनकी मधुर रसना के द्वारा शिक्षा पत्र जैसे अलौकिक दिव्य भावात्मक रसात्मक ग्रंथ का हम श्रवण कर रहे हैं, ऐसे परम आदरणीय परम श्रद्धेय ज्येष्ठ भातृचरण आपके श्री चरणों में दंडत प्रणाम। उपस्थित यह सत्संग आयोजन के सर्व मनोरथी परिवार, पुष्टधाम सेवा समिति और सत्संग का लाभ ले रहे आप सब आत्मीयजन,
गत पिछले पाछला त्रण दिवसों थी पूज्य श्री मुखारविंद द्वारा इकतालीस शिक्षा पत्र ए अंतर्गत श्री हराय महाप्रभु जी जे वैष्णव आचार संहिता जे आपने बतावी छे एनु आपने श्रवण करी रहा छे। गत दिवस ना आपशी ना वचनामृत मा पण घणा सुंदर घणा बधा विषयो घणी बधी चर्चा थई घणा विषय उपर प्रकाश करवामां आव्यो। वैष्णवना लक्षण दीनता भक्तो माटेनो प्रेम वैष्णव माटेनो जे स्नेह होवो जोईए वैष्णवनुं स्वरूप दास सेवक भगवदीय तादृशी जे चार प्रकारना जे जीवो छे अने ए मां रहेला जे जे कंईक एक पछी एक जे योग्यताओ छे ए विषय उपर पण आपणे खूब सुंदर श्रवण कर्युं। एकतालीस प्रथम दिवसे जेम आपे वात करी हती आपशी के आपणे क्यां एकतालीस नुं विशेष महत्व छे एक ताली बस एक ताली राखो प्रीतम सो ताली। अपने त्यां भगवदीयो वर्णन करे छे जीव जाने आ जगत छे आ जंजाड़ी राखे प्रीतम सो ताली तो कोनी साथे संबंध राखवानो एक परब्रह्म श्री कृष्ण एक ताली एनी साथे ज आपणो समन्वय संबंध बनावीने राखवू जोईए कारण के सगपण तो सामडियानु साचू बाकी सर्वे दिसे छे काचू। अने कृष्ण सर्वात्मकम नित्यम एज परब्रह्म श्री कृष्ण बद्धाना सर्वात्म रूप छे जेटला पण जगत मां जड़ चेतन जेटला पण जीव वस्तुओ छे ए बधानी आत्मा स्वरूप आप श्री कृष्ण छे। गत दिवस प्रथम शिक्षा पत्र में ए पण आपणे श्रवण कर्युं कि जे भाव आपणे श्री कृष्ण में राखीए ए ज भाव गुरु प्रत्ये जे भाव गुरु प्रत्ये राखी ए ज भाव वैष्णव माटे हरि गुरु अने वैष्णव में समान भाव सर्व सर्वना आत्मा रूप भगवान श्री कृष्ण स्वयं छे जेना दृष्टि में भेद नथी। वैष्णवतानी जो सरल परिभाषा करवी हो तो जो भेद रहित है भेद ही सब समस्याओं का कारण है बद्दा ना दुख नु कारण क्लेश नु कारण केवल अने केवल भेद छे। श्रीमद् भागवत एकादश स्कंद अंतर्गत त्रण प्रकारना भक्त बताव्या छे नव योगेश्वर नो जो संवाद छे निविराजा अने नव योगेश्वरो ना संवाद मा योगेश्वरो कही रहा छे के त्रण प्रकारना भक्त छे पहलो एक भक्त छे के जे भगवान नी मूर्ति मा भगवान ने जुए जे ज्ञानीओ छे एनी साथे मित्रता बनावीने राखे जे भक्त छे एनी साथे मित्रता बनावीने राखे અને જે અજ્ઞાની જે જીવો છે એના માટે દ્વેષ રાખે એટલે કે જેની દ્રષ્ટિમાં ભેદ છે એ જડ પ્રાકૃત ભક્ત કહેવાય છે। એક જીવ એવો છે કે ભગવાન ને મૂર્તિ સિવાય ભગવત સ્વરૂપ સિવાય બીજા કોઈને માને જ નહીં એ બીજો એક પ્રકારનો જીવ
અને ત્રીજો જીવ સર્વોત્તમ જીવ બતાવ્યો કે ઈશ્વરના દર્શન એમની મૂર્તિમાં તો કરે પરંતુ સાથે સાથે સર્વ જગતમાં સર્વ ખલુ ઇદમ બ્રહ્મઃ જેની દ્રષ્ટિમાં ભેદ નથી બધી જગ્યાએ જ્યાં ઠાકોરજીના દર્શન કરે કૃષ્ણે સર્વાત્મકા નિત્યમ એ સર્વોત્તમ ભક્ત કહેવાય છે જેની દ્રષ્ટિમાં ભેદ નથી એ ઉત્તમ ભક્ત જ્ઞાની ભક્તો સાથે મિત્રતા રાખે ભગવાનના સ્વરૂપમાં આસક્તિ રાખે એ મધ્યમ ભક્ત અને ભગવાન સિવાય બીજા કોઈને ન માને એ જડ પ્રાકૃત ભક્ત છે પરંતુ સર્વોત્તમ શ્રેષ્ઠ ભક્ત એ છે કે જેની દ્રષ્ટિમાં ભેદ નથી ભેદ વિના કી દ્રષ્ટિ ભક્તોની દ્રષ્ટિમાં ભેદ નથી હોતો જ્યાર સુધી દ્રષ્ટિ ભેદ છે ત્યાર સુધી સાક્ષાત તૃપ્તિ ઠાકોરજીના દર્શન અનુભવ કરવો એ દુષ્કર છે દુર્લભ છે આનંદકંદ પ્રભુ સાથે માથે બિરાજી રહ્યા છે ઘરમાં આપણી સાથે બિરાજી રહ્યા છે પરંતુ સાક્ષાત તૃપ્તિ અનુભવ ન થવાનું કારણ શું છે કારણ કે આપણે જીવ જગત અને બ્રહ્મ આ ત્રણેયને અલગ અલગ કરીને જાણીએ છીએ પરંતુ જ્યાર સુધી એક દ્રષ્ટિ નહીં થાય ત્યાર સુધી સાક્ષાત રૂપથી પ્રભુના દર્શન થવા બાકી તો આપણને ઘરે ઠાકોરજી જે પધરાવ્યા છે સાક્ષાત અનુભવ કરવા માટે જ કૃપા કરવા માટે જ તો આપણા ઘરે પધાર્યા છે પ્રભુ સુકામ સાનુભાવ ન જતાવે કારણ જે છે કે ભેદ દ્રષ્ટિ જીવના અંદર જે છે તમે પ્રહલાદજીનું ચરિત્ર જુઓ જ્યારે નરસિંહ ભગવાન પ્રગટ થયા અને સ્તુતિ પ્રહલાદજીએ કરી અને પછી પ્રહલાદજી કહે છે કે પ્રભુ કેવલ આપ મારા ઉપર કૃપા કરો એવું હું ઈચ્છા નથી રાખતો આ બધા જીવનું શું આજે અસુરો છે એ પણ એની પ્રકૃતિના આધારે ક્રિયા કરી રહ્યા છે આજે સુવર જે છે ભૂંડ મને તો એની ઉપર પણ કરુણા થઈ રહી છે ક્યાં કેવો એ નાલામાં ગંદકીમાં એ પડેલો રહે છે એમાં જ આનંદ આપ માની મારા એકલા ઉપર કૃપા કરો એમ નહીં આ બધા ઉપર આ જેટલા પણ અસુરો છે આ જેવા પણ જીવો છે પરંતુ આ બધા જીવ ઉપર આપ કૃપા કરો એવી હું ઈચ્છા રાખું છું એ પ્રહલાદજી દ્રષ્ટિ છે અર્જુનને પણ દિવ્ય દદામિ તે ચક્ષુ ત્યાં આપે દ્રષ્ટિનું દાન કર્યું કે ભાઈ તું ભેદ દ્રષ્ટિ હટાવ તને શું લાગે છે તું આને મારીશ તો જ આ મળશે તું તો એક કેવલ નિમિત્ત છે બાકી કાલ સ્વરૂપ તો હું અહીંયા ઉભો છું ભીષ્મજીએ કહ્યું ને કે પ્રભુ આપ અર્જુને તો શું કર્યું છે ખાલી એને દેહના બધાને પાડી દીધા બાકી તો કાલ સ્વરૂપથી કાલ દ્રષ્ટિથી આપે બધાના પ્રાણોનું હરણ કરી લીધું છે એટલે હું કરવા વાળો છું એ તું હટાવી દે તારી દ્રષ્ટિમાં ભગવાને દિવ્ય અલૌકિક દ્રષ્ટિ અર્જુનને આપી ત્યારે અલૌકિક દ્રષ્ટિથી ઠાકોરજીના વિરાટ સ્વરૂપના અર્જુન દર્શન કરી શકે તમે જેટલા પણ ભક્તો જુઓ પ્રિયજનો પ્રભુએ કૃપા દ્રષ્ટિનું દાન કર્યું છે તો સૌથી આવશ્યક જે વસ્તુ છે ભેદ દ્રષ્ટિ આપણે હટાવીએ હરિ ગુરુ અને વૈષ્ણવ યથા દેહે તથા દેવે તથા દેવે યથા દેવે તથા ગુરુ જેમ દેવમાં ભાવ રાખો એમ ગુરુમાં ભાવ રાખો અને જેમ ગુરુમાં ભાવ રાખો એમ વૈષ્ણવમાં ભાવ રાખો પછી એ વૈષ્ણવને એ કેટલી એની અંદર વૈષ્ણવતા છે નથી એ બધા વિષયોની ચર્ચા આપણે કરવાની આવશ્યકતા નથી એની અંદર કેટલા ગુણ છે ગુણ ઉપર ગુણ કરે એ તો રીત જગતમાં પ્રકાશ પર અવગુણ ઉપર ગુણ કરે તે મોટા હરિના દાસ હરિના દાસ કોણ છે ગુણ ઉપર ગુણ કરે એ તો રીત જગતમાં પ્રકાશ એ તો સામાન્ય વાત છે પણ અવગુણ ઉપર ગુણ કરે તે મોટા હરિના દાસ શિક્ષાપત્રમાં આપણે સાંભળ્યું કે કોઈ આપણી નિંદા કરે સ્તુતિ કરે શ્રી ગોકુલનાથજીના વચનામૃતનું અનુસંધાન આપણને કરાવ્યું પૂજ્ય શ્રીએ કે એ તો આપણા આપણા દોષોની નિવૃત્તિ કરી રહ્યા છે
એટલે કહ્યું ને કે નિંદક નિયરે રાખી એ આંગન કુટી બંધાય બિન સાબુ બિન પાણી નિર્મલ કરે સ્વભાવ જે આપણો સ્વભાવ ને નિર્મલ કરે તો એ એના મનમાં વાકે મન કી વે જાને પરંતુ એ કંઠીધારી પણ છે વાર્તાજીવમાં તમે જુઓ કંઠીધારી નામધારી એ બધાની પણ કેટલી મહિમા બતાવેલી છે ઓલો પ્રસંગ હું ખાલી સંકેત આપું છું ઓલાને ઈચ્છા થઈ કે બ્રાહ્મણને ભોજન કરાવું ઓલો કે એક કંઠીધારીને તું ભોજન કરાવી લે યાદ કરું પ્રસંગ તો સામાન્ય ભલે એ કંઠીધારી પણ છે પરંતુ બધાના આત્મા સ્વરૂપ શ્રી કૃષ્ણ બિરાજમાન છે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ ભગવાન જ આ જગતમાં રૂપ અને નામથી આપ લીલા વિહાર કરી રહ્યા છે એ દ્રષ્ટિ હોવી પરમ આવશ્યક છે જ્યાં સુધી એ દ્રષ્ટિ આપણી અંદર નહીં આવે ત્યાં સુધી સાક્ષાત સ્વરૂપથી આપણા ઘરમાં બિરાજેલા ઠાકોરજીના પણ આપણે દર્શન નહીં કરી શકીએ કારણ કે ભગવાન પોતે જ કહી રહ્યા છે કુંતાજી કહી રહ્યા છે માયા જવનિકા છન્ન મગ્યા દોક્ષજ મગ્યયમ પ્રભુના દર્શન જે ન થઈ શકે એનું કારણ કે માયાનું આવરણ આ જ માયા છે ભેદ દ્રષ્ટિ એ માયા જ્યાં ભેદ છે એ માયા છે ને માયાના આવરણમાં ભગવાન છુપાયેલા છે તો ઈશા વાસ્ય વિદમ સર્વમ આખું આ જગત ઈશા વાસ્ય ભગવદમય છે એ દ્રષ્ટિ અને આપણા પુષ્ટિ પરંપરામાં પણ આ જ મુખ્ય ભાવ છે શિક્ષા પત્રમાં ગઈકાલે આપણે આજ સાંભળ્યું કે હરિ ગુરુ વૈષ્ણવમાં એક સમાન ભાવ રાખો ઠાકોરજીની સેવા કરીએ એનાથી એક કાર્ય સિદ્ધ થાય દેવ સેવા ગુરુની સેવા કરીએ એનાથી બે કાર્ય સિદ્ધ થાય હરિ સેવા અને ગુરુ સેવા પરંતુ જ્યારે વૈષ્ણવની સેવા કરીએ ત્યારે હરિ ગુરુ અને વૈષ્ણવ ત્રણે કાર્ય સિદ્ધ થઈ જાય છે અને પ્રમાણ છે પ્રમાણિત છે પંચમ કુમાર શ્રી રઘુનાથલાલજી કદાચ સત્સંગમાં ક્યારેક આપને આ પ્રસંગ વાંચનમાં આવ્યું હશે હું સ્મરણ કરાવું શ્રી રઘુનાથલાલજી અને એમના કૃપાપાત્ર અનન્ય સેવક શ્રી હરજીવનદાસ રમણ રીતિમાં નિવાસ કરે સદા રમણ રીતિમાં ત્યાં ઠાકોરજીની નિત્ય લીલા થઈ રહી છે ક્યારે ઠાકોરજીની કૃપા થાય એટલા સુંદર ભાવવાળા વૈષ્ણવ દેહાનુસંધાન ન રહે તન તન ચાર ચાર દિવસ ભગવદ ભજન કીર્તનમાં નીકળી જાય રમણ રીતિને અને તન તન ચાર ચાર દિવસ નીકળી જાય પછી પાંચમા કે છઠ્ઠા દિવસે પાછા ગામમાં આવે અને પછી કોઈ વૈષ્ણવ એમને સાથે એમને ઘરે લઈ જાય અને એમનું સમાધાન કરે શહેરાય મહાપ્રભુજીની આજ્ઞા હતી કે ભાઈ એ વૈષ્ણવનું ખાસ ધ્યાન રાખવું એના માટે એક સ્પેશિયલ એક ખવાસની વ્યવસ્થા કરી હતી શહેરાયજીને પણ વૈષ્ણવમાં પ્રીતિ જુઓ કે ભાઈ હરજીવન દિવાસના સમાચાર આપશીને આપે હવે એક દિવસ રમણ રીતિથી ચોથા પાંચમા દિવસે પાછા આવ્યા અને કોઈ એક ડોકરીને ત્યાં એક વૈષ્ણવને ત્યાં પધાર્યા એ વૈષ્ણવ ઓલા ખવાસે શ્રી રઘુનાથ શ્રી હૈરાયજીને સમાચાર આપ્યા ત્યારે આપશી પોતાના નિધિ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીના શિંગાર ધરાવી રહ્યા હતા વૈષ્ણવ કહેવા લાગ્યો કે જેરાજ વો હરજીવનદાસજી આયે હૈ ફલાની ડોકરી કે વહાં પે સમાધાન કે લીએ ગયે હૈ હવે આપશી મનમાં વિચાર કરવા લાગી ગયા કે હમણાં તો ભોગનો સમય પણ નથી ઓલા વૈષ્ણવ પણ કઈ રીતે એનું સમાધાન કરશે શું થશે હમણાં સેવા છોડીને પણ જવું યોગ્ય નથી મનમાં ચિંતન આપશી કરે અને પછી જ્યારે શિંગાર આદિથી નિવૃત્ત થયા આપ અને પછી ઓલા વૈષ્ણવને ત્યાં આપશી પધાર્યા વૈષ્ણવને ત્યાં આપશી પધાર્યા અને જઈને પૂછ્યું કે અરે વો વૈષ્ણવ કો તુમને સમાધાન કેસે કિયો જો હરજીવનદાસ આયે થે એમનું સમાધાન તમે કઈ રીતે કર્યું તો કે જેરાજ અભી ભોજન ઠાકોરજી કો ભોગ મેને તો દેરી થી લેકિન ઠાકોરજી કે લિયે સુંદર મેને બટે કટોરા મેં મેને ખીર સિદ્ધ કરકે રખી થી તો વો ખીર કો કટોરા ઉનકે આગે મેને રખ દિયો બહોત અચ્છો કિયો બડે પ્રસન્ન ભય શહેરાઈ થી તો કો પુષ્ટિ માર્ગ ફલિત ભયો હોય તું પુષ્ટિ માર્ગ કો મર્મ તેને જાણ્યો
ये कह के आपसे प्रसन्नता में वापस अपने घर पधार गए। वो हरजीवन दास तो वापस रमन रीति पधारे, लेकिन शहराई जी के जो दूसरे सेवक जो संग में वैष्णव आके मन में जिज्ञासा भई कि जिराज अपने यहाँ पे ऐसी रीत तो है नहीं कि अपने यहाँ तो ठाकुर जी को भी सामग्री आती हो, गंध भी आ जाए तो प्रभु नहीं आरोग है, तो फिर ये तो आरोग आए बीजा ने लेवड़ावानी बात तो बहुत दूर नहीं। तो पूछी आ कई रीते, आ समझायु नहीं, तो ठाकुर जी कई रीते आरोग है। शहराई जी कहे तने संशय छे, शंका छे, एम कर जाओ डोकरी ना घरे, वैष्णव ना घरे जी ने तू जो दर्शन कर। अरे जारे ओला वैष्णव त्यां दर्शन करवा माटे गया तो ओली डोकरी वैष्णव तो सूती थी, अने ठाकुर जी ना पेट ऊपर चढ़ी ने बिराजी ने खीर नो वाटको हाथ मां छे ने खीर आरोगी रहा छे, खीर नो वाटको हाथ मां अने ना पेट ऊपर बेसी ने ठाकुर जी आरोगी रहा छे। ये है वैष्णवन को स्वरूप, જયારે વૈષ્ણવ આરોગે ત્યારે ઠાકુરજી બહુ ખૂબ જ પ્રસન્નતાથી આરોગે છે। આપણે ત્યાં એ જ ભાવના રહેલી છે કે ભાઈ આપણે ઠાકુરજીને ભોગ પણ ધરાવીએ અને અચાનક કોઈ વૈષ્ણવ પણ આવી જાય તો માનો કે આજે ઠાકુરજી બહુ આનંદ પ્રેમથી ભોગ આરોગ્યો છે। તો ભક્તોની કૃપા જયારે એટલે વૈષ્ણવોની સેવા થાય છે કહેવાનું તાત્પર્ય, ત્યારે એમાં હરિ ની પણ સેવા આવી જાય છે, ગુરુની પણ સેવા એમાં આવી જાય છે અને વૈષ્ણવની પણ, એટલે ત્રણે કાર્ય સિદ્ધ થઈ જાય છે। એટલે આપણા આચાર્યોએ હરિ ગુરુ વૈષ્ણવમાં એટલે કહેવાનું મુખ્ય તાત્પર્ય, દ્રષ્ટિ સમદ્રષ્ટિ ને તૃષ્ણા રહિત છે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, જેની અંદર સમદ્રષ્ટિ છે, સમભાવ છે, એ જ સર્વોત્તમ વૈષ્ણવ છે। પ્રયાસ આપણે નિરંતર એ જ કરવાનો છે પ્રિયજનો, આપણી દ્રષ્ટિ સમ થાય, ભેદ રહિત થાય। આ ગ્રંથ, આ શિક્ષાપત્ર 41, બસ એક પરબ્રહ્મ, બસ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, બસ એ ઈશ્વર જ બધાની અંદર વ્યાપક છે અને જે પણ કંઈ થઈ રહ્યું છે એ ઠાકોરજીની લીલા છે। બસ એ ભાવ આપણી અંદર સ્થાયી રહે, સુદ્રઢ રહે એના માટેનો આ ગ્રંથ છે પ્રિયજનો। એક એક પત્ર, એક એક શ્લોક અદ્ભુત એનું વિવેચન છે। જ્યેષ્ઠ ભાતૃચરણ પૂજ્ય શ્રી ખૂબ સુંદર વૈષ્ણવના લક્ષણ, નવ લક્ષણની ચર્ચા કરી અને ફલશ્રુતિ શ્રી આચાર્ય ચરણનું ધ્યાન ગત દિવસે આપશી વાત કરી, વિશેષ બસ વધારે સમય ન લેતા એ જ ભાવ પ્રગટ કરીશ। સદા આપણી દ્રષ્ટિ, જેમ નલકુબેર મણિગ્રીએ માંગ્યું કે ભાઈ ભક્તોની આગળ અમારું માથું સદા સર્વદા ઝૂકેલું રહે, તો બસ વૈષ્ણવ સામે હંમેશા આપણી દૈન્ય ભાવ, કારણ કે જ્યારે વૈષ્ણવમાં આપણો એ આદર ભાવ આવી જાય છે ત્યારે જ હૃદયમાં દીનતા આવે છે। કાલે ગઈકાલે દીનતાની પણ વાત થઈ, દીનતા ક્યારે આવે? કેવળ ઠાકોરજીની સેવા કરવાથી દીનતા નહીં આવે, કેવળ ગુરુ સેવા કરવાથી પણ દીનતા નહીં આવે, પણ જ્યારે વૈષ્ણવની સેવા આપણે એમાં તત્પર થઈએ છીએ, વૈષ્ણવમાં એ આદર સત્કારનો ભાવ, જેમ શહેરાય મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં એવા ઘણા બધા પ્રસંગો છે, જેમ આપશીએ પણ પૂજ્યશ્રી આપણને બતાવ્યું હતું કે વૈષ્ણવ સાથે મળીને આપ સત્સંગ કરતા, એવી એવી વૈષ્ણવમાં આપણી પ્રીતિ, શહેરાય મહાપ્રભુજીનો ભાવ, તો બસ આપણી સમદ્રષ્ટિ બને, સમભાવ બને અને બીજાના દોષ ગુણની ચર્ચા છોડીને સમાન ભાવ રાખીને ભાગવત ભજન કરીએ, એ જ શિક્ષાપત્રનો મૂળ આશય છે। તો બસ આ આચાર સંહિતા, આ સંસ્કારથી આપણે બધા સુસજ્જિત થઈએ અને જ્યારે એ દ્રષ્ટિસમ બની જશે ત્યારે આપણા માથે બિરાજેલો ઠાકુરજી પણ સાક્ષાત રૂપથી ચોક્કસ આપણને દર્શન અનુભવ કરાવશે, એમાં કોઈ સંશય નથી। તો હરિગુરુ વૈષ્ણવમાં સદા સર્વદા સમભાવ રાખીએ, એ જ ભાવ સાથે બસ મારા વાક પુષ્પોને શ્રી આચાર્યજીના ચરણોમાં સમર્પિત દઈને પૂજ્ય શ્રી ભાતૃચરણને વિનંતી કરીશ કે આપશ્રીના મધુર શિક્ષામૃતો દ્વારા આપણા બધા ભાવનું, આપણા બધાના ભાવનું પોષણ કરે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય।
सभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय महाप्रभुन की। श्री गोपाल लाल प्यारे की जय। श्री गोकुल के रसिया की। चिंता संतान हंतारो यत् पादां भुजरेण वह स्वीयानांतान् निजा यदनु गृहतो जन्तु सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः शिरश्च पादां भुजसत् प्रणाम योग्यं ददौ यो यदुवंशचन्द्र स्तुत्या च नत्या विनयेन हीनो गो पद्ये निस्साधन जनोद्धार करण प्रकटीकृत गो वल्लभ शरणम् मम श्री वल्लभ शरणम् मम श्री
वाक्पतये नमः। श्रीमदाचार्य चरण कमले भ्यो नमः। श्री गोपीजन वल्लभाय नमः। बोलो श्री वल्लभाधीश की जय। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल। यशोदा को लाल मेरो यशोदा को लाल। यशोदा को लाल मेरो यशोदा को लाल। यशोदा को लाल मेरो यशोदा को लाल। मदन गोपाल मेरो मदन गोपाल। मदन गोपाल मेरो यशोदा को लाल। मदन गोपाल मेरो मदन गोपाल। मदन गोपाल मेरो मदन गोपाल। गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण 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 गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल। श्री राधे जय जय राधे।
गोपाल मेरो मदन गोपाल मसुरा तो लाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल यशोदा को लाल मेरो मदन गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद हरि बोल लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण भक्तवत्सल करुणानिधि रास रासेश्वर निकुंज नायक आपड़ा सौना प्राणपृष्ठ श्री रसिया प्रभुना सुकोमल चरणारविंद मां कोटान कोटी दंडवत प्रणाम करूं। अत्रैव विराजमान चिरायुष्मान श्री गोवर्धनेश जी महोदय श्री पुष्टिधाम सेवा समिति ना सर्वे सेवाभावी वैष्णवों शिक्षा पत्र रसपान महोत्सव ना शुभेच्छक मनोरथी वैष्णवों तेमज आप सौ श्री वल्लभना लाडीला वाहला वल्लभीय वैष्णवजनों तेमज विज्ञान ना माध्यम थी घर बैठा जेवो नित्य भगवद सत्संग पामी रहा छे एवा आप सब श्री भगवद चरण अनुरागी वाहला वैष्णवो पूर्वमा खूब सुंदर
આશીર્વચન શ્રવણ લાભ આપણે સૌએ લીધો. શ્રી પુષ્ટિધામ હવેલીના દસમા પાટોત્સવ ના ઉપલક્ષમાં આ પંચ દિવસીય શિક્ષાપત્ર રસપાન મહોત્સવનું સેવા સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું આપણા સૌના પ્રાણપ્રેષ્ઠ પ્રાણપ્રિય રસિયા પ્રભુ હવે 10 વર્ષના થઈ ગયા. એમના પ્રાગટ્યથી આ 10 વર્ષની જે યાત્રા છે જો એને શબ્દોમાં વર્ણન કરવામાં આવે તો ક્યાંક શબ્દો ટૂંકા પડે અને ક્યાંક ને ક્યાંક સમય પણ ટૂંકો પડી જાય. હજી તો એ નિર્માણ કાર્ય પૂરું થયું અને એ દિવસ પહેલેથી જ નક્કી હતો કે શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવ ના મંગલ દિવસે રસિયા પ્રભુ પધારશે. અને જો જોતામાં એ પ્રભુનું જ એ અલૌકિક સામર્થ્ય. હું તો એમ કહીશ કે જેટલી આતુરતા આ સુરતના મોટા વરાછાના વૈષ્ણવોને હતી એનાથી પણ અધિક આતુરતા રસિયા પ્રભુને આ પુષ્ટિધામમાં પધારવાની હતી. જે તારીખ જે તિથિ નક્કી હતી એ જ તારીખે એ જ તિથિએ એ નિર્માણ કાર્ય પૂરું થયું અને એ મંગલ બેલા યાદ કરો એ દિવસો. આમાંથી ઘણા વૈષ્ણવ એ દિવસના સાક્ષી છે. એ ભવ્ય શોભાયાત્રા એ શ્રી ઠાકોરજીને પધારીને એ નગર યાત્રા નીકળી વાજતે ગાજતે વૈષ્ણવે શ્રી ઠાકોરજીને ઠાકોરજીના વધામણા એમનું સ્વાગત કર્યું અને એ જ ભક્તેચ્છા પૂરક સ્વરૂપ કોટી કંદર પલાવન્ય એ મધુરાધિપતિ સ્વરૂપ રસિયા પ્રભુનું આ સુરત અને સુરતનું આ ગોકુળિયું એટલે કે મોટા વરાછામાં પધારી ગયું. એ એ દિવસો એક એક ઉત્સવો એક એક મનોરથો જો આપણે એનું સ્મરણ કરીએ આજે 10 વર્ષ આપણે જે આનંદ માણ્યો છે જો એ આનંદનું અવગાહન કરીએ તો આપણું આખું જીવન એટલો આનંદથી આપણે બધા તર થઈને બેઠા છીએ. આગલા કેટલાય વર્ષો ઘણા વૈષ્ણવ આ લોકડાઉન અને આજે આખું વર્ષ જે આપણું 20-20 ગયું છે ને ઘણાને નડ્યું નહીં. હવે પૂછ્યું કેમ કે મારો આનંદ જ એટલો છે ને કે અમે એ આનંદનું અવગાહન એનું વાગોળીએ તો અમને આ 1 વર્ષ શું આવતા 5 વર્ષ લોકડાઉન હોય તો એમને નડે નહીં. અમારી પાસે સ્ટોક જ એટલો છે. આ 10 વર્ષ કેટલો આનંદ માણ્યો છે વાલા વૈષ્ણવ. કેટલા મનોરથો થયા, કેટલી કથાઓના આયોજનો, કેટલા ઉત્સવો અને સોનામાં સુગંધ આપણા રસિયા પ્રભુ
બબ્બે વખત વ્રજ પધાર્યા અને એ પણ એકલા નહીં આપણને સૌને લઈને, અને એ વ્રજનો એ આનંદ, એ વ્રજયાત્રાના એ દિવસો, એ નિત્ય મંગળાના દર્શન, નિત્ય મનોરથના દર્શન, એ લીલાઓનું ચિંતન, કેટલો સમય આમને આમ ચાલ્યો જાય છતાંય આનંદ ની પૂર્તિ ન થઈ શકે. આપણા રસિયા પ્રભુનો આપણા સૌ ઉપર અનહદ અનુગ્રહ છે. કેટલું સુંદર સ્વરૂપ શ્યામ, અને શ્યામ પણ કેવા સુંદર. કાળો રંગ આપણને ગમે નહીં, થોડુંક પણ આપણે જો સ્કિન કાળી હોય તો તરત આપણે એને ઉપચાર કરીએ, પણ આપણા રસિયા કેવા છે, તો શ્યામ છે, પણ શ્યામ નહીં સુંદર છે. એવું એક આકર્ષણ રસિયા પ્રભુમાં છે કે એક વખત બસ તમે નયનું ભરી ભરી નિરખીએ, તમે એક વખત જો હૃદયથી, નેત્રોની વાત નથી થતી, હૃદયથી એના દર્શન કરો ને તો એના જ બની જાઓ. ઘણા એવા વૈષ્ણવ એકાંતમાં અમને વાત કરતા હોય, હવે અમને બીજા કોઈ સ્વરૂપ ગમતા જ નથી. કે આ રસિયો એવો છે ને, અને એમાં પણ જ્યારે વેણું ધરાવે, ઘણા વૈષ્ણવ જયારે રાજભોગ સમયે દર્શન કરવા આવતા હોય અને એ રસિયા પ્રભુ જયારે વેણું ધારણ કરે ત્યારે તો એમ લાગે કે હું સર્વસ્વ નોછાવર કરી દઉં, એવું એ મધુરાધિપતિ એ રસિયા પ્રભુનું સ્વરૂપ છે. વેણુંનો નાદ કરી કરીને દૂર દૂર જેટલા પણ જીવો છે બધાને ખેંચી ખેંચીને બોલાવે છે, એવું સ્વરૂપ આ રસિયા પ્રભુનું છે. એક વખત જે જીવ એમની સામે ઉપસ્થિત થાય અને જે પણ કઈ સંકલ્પ સાથે, જે કઈ પણ ઈચ્છા રાખીને સન્મુખ થાય, ઘણા વૈષ્ણવ પોતાના અનુભવો અમને કહેતા હોય કે જે ઘણી તકલીફ હતી, પણ જ્યારથી આ રસિયા પ્રભુ પધાર્યા એમની સામે અમે સન્મુખ થતા થયા, માનો અમારું જીવન બદલાઈ ગયું, અમારી સ્થિતિ, અમારી પરિસ્થિતિ, સંપૂર્ણ જીવન રસિયા પ્રભુએ બદલી નાખ્યું. એવું એ રસાત્મક અને ફલાત્મક સ્વરૂપ. એમ તો પુષ્ટિ ભક્તિ માર્ગ નિષ્કામ ભક્તિનો માર્ગ છે, પરંતુ એક વાત યાદ રાખજો કે અન્યાશ્રય કરતા સકામ ભક્તિ ઉત્તમ છે. જે જીવ જે મનોરથ રાખીને અહીંયા રસિયા પ્રભુની સન્મુખ થાય છે, પછી એ લૌકિક કામનાઓ હોય, લૌકિક ઈચ્છાઓ હોય કે અલૌકિક તાપ મનોરથ હોય, રસિયા પ્રભુની એ કૃપા દ્રષ્ટિ પડતાની સાથે એના સકલ મનોરથ પૂરા થઈ જાય છે. એવું સ્વરૂપ આપણા રસિયાનું છે. કેવલ નેત્રોથી દર્શન નથી કરવાના, હૃદયથી જ્યારે દર્શન કરીએ ત્યારે જ એ દર્શન સાચા છે. નેત્રોથી કરેલા દર્શન ભૂલાઈ જશે, હૃદયથી કરેલા દર્શન ભૂલતાય ભૂલાશે નહીં. ગોપીજનોને તકલીફ શું હતી? પ્રસંગ નથી આવતો કે ધ્યાન કરતી હતી અને નારદજી આવ્યા, પૂછ્યું કોનું ધ્યાન કરે છે? કે હું ધ્યાન કરીને જે અંદર પ્રવેશી ચૂક્યો છે આ કૃષ્ણ, હું એને કાઢી રહી છું બહાર. વિચાર તો કરો, આ દર્શન છે.
दर्शन कोने कहवाय कि जे कर्या वगर रही न सको एज दर्शन छे। श्रवण कोने कहवाय कि जे सांभर्या वगर रही न सकाय एज तो श्रवण। श्री महाप्रभु नी असीम कृपा, श्री गोकुलेश प्रभु नी असीम कृपा, पूज्य दादाजी नी असीम कृपा, क्या गोकुड़ियों खरेखर गोकुड़ियों बन्यू। विचार तो करो, क्यारे कल्पना करिए ने कि जो रसिया प्रभु पधार्या न होत तो आपनी शू दशा थई होत। क्यारे एक कल्पना करिए ने तो पण કેટલા અવસરો આપણને મળતા થયા છે। અમે જોતા હોય કેટલા વૈષ્ણવ મનોરથની સજાવટ કરતા હોય, કોઈ ફૂલઘરની સેવા, કોઈ ભંડારની સેવા, પોતાના દૈનિકચર્યામાંથી સમય કાઢીને આવે અને પછી એ માળા પરોવે અને એ માળા રસિયા પ્રભુ અંગીકાર કરે। તમે વિચાર તો કરો કે કેવા અહો ભાગ્ય તમારા કે તમારા હાથે સિદ્ધ થયેલી માળા પ્રભુ અંગીકાર કરે છે। જ્યાં તમે નથી પહોંચી શકતા ત્યાં તમારા હાથે સિદ્ધ થયેલી માળાજી પહોંચી જાય છે। મનોરથની સજાવટ કરતા કરતા ગોપીજનોના શિંગાર કરતા કરતા ક્યારેક વિચાર તો કરો કે આ ગોપીજન એ ગોપીજન નથી, આ મારું જ આદિ દૈવિક લીલાનું સ્વરૂપ છે। જ્યાં હું નથી પહોંચી શકતી ત્યાં આ પહોંચી જાય છે। આ રસિયા પ્રભુની અસીમ કૃપા છે વાલા વૈષ્ણવો, કે આપણે સૌ અનાથ જીવોને રસિયા પ્રભુએ સનાથ કર્યા છે। ઉપકાર માનવો હોય તો આપણા પ્રભુનો ઉપકાર માનો, કે જેમ વિખરાયેલા મોતી એક માળામાં પરોવી જાય તો એની શોભા વધે, એમ આપણે પણ ક્યાં ક્યાં વિખરાયેલા હતા અને આપણને બધાને એક માળામાં પરોવ્યા છે આ રસિયા પ્રભુની। અને એ રસિયા પ્રભુના પધારવાથી આજે કેવલ સુરતની અંદર મોટા વરાછામાં કેવલ એક પુષ્ટિધામ નિર્માણ નથી થયું, પરંતુ એ રસિયા પ્રભુના પધાર્યા પછી ઘર ઘર પુષ્ટિધામ બની ગયું છે। કેટલા વૈષ્ણવોએ ઠાકોરજી પુષ્ટાવ્યા છે। તમે ગ્વાલ મંડળીનો જો વિચાર કરો રસિયા પ્રભુની કેટલી મોટી છે આ રસિયા પ્રભુની કૃપા છે, અને એ જ કૃપાનું સ્વરૂપ નો અનુભવ શ્રી હરિરાય મહાપ્રભુ આપણને કરાવી રહ્યા છે। આ બીજું શિક્ષા પત્ર અત્યાર સુધી જે આપણે શ્રવણ કર્યું એ પ્રથમ શિક્ષા પત્ર, કે જેમાં કર્તવ્યનું નિરૂપણ હતું, હવે આ બીજું શિક્ષા પત્ર કે જેમાં સ્વરૂપાનુભવ અને શા માટે આવશ્યક છે। આ શિક્ષા પત્રનો જે મુખ્ય વિષય છે પ્રિયજનો, કે ભગવદ સ્વરૂપાનુભવ, અને એ જીવને જ્યારે સ્વરૂપાનુભવ થાય છે ત્યારે જ જીવને નિરોધની પ્રાપ્તિ થાય છે। એટલે એમ કહી શકાય કે નિરોધની પ્રાપ્તિ કરાવવા માટે હવે આપણા ગુરુ શ્રી હરિરાય મહાપ્રભુ એ ભગવદ સ્વરૂપનો અનુભવ કરાવી રહ્યા છે। આપણે શું જાણીએ, દાન બળો કે દાતા બળો, યાદ કરો એ ભગવદીઓના વચન,
આપણે આપણા પ્રભુને શું જાણીએ? પરંતુ એનો પરિચય આપણને શ્રી હરિરાય મહાપ્રભુ કરાવી રહ્યા છે. આ દ્વિતીય શિક્ષા પત્ર ની અંદર 20 શ્લોક છે અને એ 20 શ્લોકમાં 1-12 શ્લોકમાં સ્વરૂપનું વર્ણન શેરડાએ મહાપ્રભુ કરી રહ્યા છે. 13-18 શ્લોકમાં પ્રભુના ગુણ અને પ્રભુનો સ્વભાવ કેવો છે એનું વર્ણન શેરડાએ મહાપ્રભુ કરશે અને 19 અને 20 એ 2 શ્લોકમાં સેવા જ સાધન છે અને સેવા જ ફળ છે એનું નિરૂપણ શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. તો અત્યંત મહત્વનું આ દ્વિતીય શિક્ષા પત્ર કે જેમાં પ્રભુના રૂપ માધુરી નું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. જો પ્રભુની અનેક વિધ માધુરીની ચર્ચા આપણા આચાર્યોએ કરી છે, પ્રભુનું નામ માધુરી, કૃષ્ણ નામ જપતે સુનોરી આલી ભૂલી રે ભવન મે તો બાવરી ભઈ, જ્યારથી કૃષ્ણનું નામ સાંભળ્યું દેહની સુધી ન રહી એ પ્રભુનું નામ માધુરી, પ્રભુની લીલા માધુરી. એક કાલા વચ્ચિન પ્રભુ જે વિવિધ લીલાઓ કરી રહ્યા છે પ્રભુની લીલા માધુરીનું વર્ણન શ્રીમદ ભાગવત માં પ્રગટ છે અને અહીંયા પ્રભુની રૂપ માધુરી શ્રી હરિરાય મહાપ્રભુ એના દર્શન આપણને કરાવી રહ્યા છે. પ્રભુનું સ્વરૂપ કેવું છે? અન્ય દેવી દેવતાઓમાં મન પરોવવું પડે પણ આપણા કૃષ્ણ આપણા શ્યામ સુંદર કેવા છે કે જ્યાં મન પરોવાઈ જાય છે એવું રૂપ માધુરી નું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુ બીજા શિક્ષા પત્ર ની અંદર કરી રહ્યા છે. ભગવદ રૂપના ભગવદ સ્વરૂપના દર્શન કરવાથી ભગવદીઓમાં નિરોધની પ્રાપ્તિ થાય. શ્રી આચાર્ય મહાપ્રભુએ જે નિરોધની વ્યાખ્યા બતાવી છે ધ્યાન આપો. પ્રપંચ વિસ્મૃતિ ભગવદ આસક્તિ. નિરોધ કોને કહેવાય કે જ્યાં પ્રપંચની વિસ્મૃતિ છે અને ભગવદ આસક્તિ છે એ જ નિરોધ છે. હવે વિચાર કરો, વર્તમાન સમયમાં શું એ પ્રપંચની વિસ્મૃતિ શક્ય છે? ખરા, સંસાર છૂટી શકે ખરો? નહીં. સ્વરૂપ આસક્તિ, ભગવદ સ્વરૂપના દર્શનની સાથે સાથે એ સ્વરૂપમાં જે આસક્તિ જીવને થઈ જાય કે હવે તો દર્શન કર્યા વગર ચાલશે જ નહીં, એ જ પુષ્ટિ માર્ગે નિરોધ છે. અને એ નિરોધ સિદ્ધ કરાવવા માટે શ્રીમદ ભાગવત અને એની સુબોધનીમાં તો શ્રી આચાર્ય મહાપ્રભુએ નિરોધની વ્યાખ્યા અને વિસ્તાર કર્યો. 10મો સ્કંદ એ નિરોધ લીલા છે, પરંતુ એક સ્વતંત્ર ગ્રંથ શ્રી આચાર્ય મહાપ્રભુએ પ્રગટ કર્યો નિરોધ લક્ષણ, કે જેમાં નિરોધની અવસ્થા 3 પ્રકારની બતાવવામાં આવી. પ્રથમ, મધ્યમ અને ઉત્તમ.
प्रथम अवस्था के प्रपंच अविद्यानी निवृत्ति आ जीवनी प्रथम अवस्था छे। संसार ने भूली जवो प्रपंचनी विस्मृति थई जवी आ प्रथम अवस्था। मध्यम अवस्था बतावी के भगवत आसक्ति अने उत्तम अवस्था श्री आचार्य चरण बतावी रहा छे के भगवत साक्षात्कार। तो अहिया ए निरोधनी प्राप्ति माटे भगवत स्वरूप श्री ठाकुरजी नु स्वरूप केवु छे एनु खूब सुंदर वर्णन श्री हरिराय महाप्रभु आ बीजा शिक्षा पत्र नी अंदर करी रह्या छे। भगवान नो भक्त मां निरोध अने भक्त नो भगवान मां निरोध। अने एज निरोध जेम वार्ता प्रसंगों में आपणे घणी वखत श्रवण करी चुक्या छीए के गज्जन धावन के ज्यां भक्तनो भगवान मां निरोध के ज्यां ठाकुरजी थी थोड़ा दूर थया ने मूर्छा आवी गई अने भगवानो भक्त मां निरोध के ठाकुरजी पण उभा रही गया के मेरो गज्जन आएगो तभी मैं आरोगू। एवा निरोध नी चर्चा एवो निरोध कई रीते प्राप्त थाय एनु वर्णन श्री हरिराय महाप्रभु आ द्वितीय शिक्षा पत्र नी अंदर करी रह्या छे। 13मा श्लोक थी प्रारंभ करीने 18मा श्लोक सुधी प्रभुना अलौकिक गुण अने अलौकिक लीलाओनु वर्णन छे। प्रभुना अलौकिक छ धर्मों कारण के 13 थी लईने 18 એટલે 6 श्लोक थया। ए 6 श्लोक नी अंदर प्रभुना अलौकिक छ धर्म ऐश्वर्य वीर्य यश श्री ज्ञान अने वैराग्य नु हरिराय महाप्रभु निरूपण करी रह्या छे। छेल्ला बे श्लोको 19 अने 20 मां सेवा ए साधन अने फळ छे એ ઉભય સ્વરૂપે અહીં નિરૂપિત કર્યું છે જેના ફળ સ્વરૂપે ભગવદીઓને નિરોધની પ્રાપ્તિ થવાની છે એટલા માટે અહીંયા 20 શ્લોક આ દ્વિતીય શિક્ષા પત્રની અંદર શેરરાય મહાપ્રભુએ નિરૂપણ કર્યું છે। 18 શ્લોકોમાં પ્રારંભમાં એટલે કે 1 થી લઈને 18 શ્લોકોની અંદર પ્રભુના એ દિવ્ય રસાત્મક સ્વરૂપ અને શ્રૃંગારનું વર્ણન છે। તેર પદાવલીઓ દ્વારા પ્રભુના સ્વરૂપનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે। 20 પદાવલીઓ દ્વારા પ્રભુના સ્વભાવનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે। આમ 18 શ્લોકમાં 51 પદાવલીઓ દ્વારા શ્રી યશો દોસંગ લાલિત સ્વરૂપનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે। અત્યાર સુધી આપણે જેસલમેર હતા અને હવે શ્રી હરિરાય મહાપ્રભુ આપણને સૌને શ્રીમદ ગોકુલ લઈ જાય છે। શ્રીમદ ગોકુલમાં નંદાલય અને જ્યાં શ્રી હરિરાય મહાપ્રભુ કેવા દર્શન કરી રહ્યા છે આવો આ દ્વિતીય શિક્ષા પત્રના પ્રથમ શ્લોકના દર્શન કરીએ। यशो दो संग लालित
कच ग्रथित वेणिक मुक्ता फल लसद भाल चलत कुटिल कुंतल यशोद संग लालित आ प्रथम पद में श्री हरिराय महाप्रभु केवा दर्शन करी रहा है कि नंदालय में यशोदा मैया ना खोड़ा में श्याम सुंदर ठाकुर जी बिराजी रहा है। यशोदो संग लालित श्री यशोदा जी ना उत्संग एटले के गोदमा श्री ठाकुर जी शोभी रहा छे। जेमना केश वेणीना रूपमा गुंथेला छे, जेमनु कपाल मोती थी सुशोभित थई रह्यु छे, अने चलायमान वक्र केश एटले के वाकड़िया केश सहित आपनु मुखारविंद शोभी रह्यु छे। કેટલું સુંદર સ્વરૂપનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુ આપણને કરાવી રહ્યા છે પ્રિયજનો। યશોદો સંગ લાલિત શ્રી ઠાકોરજી યશોદાજીના ખોળામાં બિરાજેલા છે। આ ગાદીની ટેવ તો આપણે પાડી છે, ઠાકોરજીને તો ખોળો જ ગમે છે। जानितम परमम तत्व यशोदो संग लालित श्री गुसाई जी शू आज्ञा करी रहा छे के संसार मां जानवा जेवू कोई परम तत्व कोई होय तो ए श्री यशोदा जी ना खोड़ा मां बैठेलो श्याम सुंदर, अने जे एने छोड़ी ने बीजू कई जानवानी इच्छा राखे छे तो आसुरी जीव छे। યશોદાજીના ખોળામાં ઠાકોરજી બિરાજેલા છે અને યશોદાજી શું કરી રહ્યા છે? શિંગાર ધરાવી રહ્યા છે। હવે આ બીજા શિક્ષાપત્રની અંદર શ્રી હરિરાય મહાપ્રભુ જાણે આપણને સૌને ઠાકોરજીના શિંગાર કઈ રીતે થાય એ શીખવી રહ્યા છે। રાગ ભોગ અને શૃંગારનો માર્ગ આપણો આ પુષ્ટિ માર્ગ છે। વિવિધ વિવિધ રાગ વિવિધ વિવિધ સામગ્રીઓ અને એવી જ રીતે વિવિધ વિવિધ શૃંગાર જે વૈષ્ણવને ત્યાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય સેવા કઈ રીતે કરે છે જાણવું હોય ને તો કેવલ શિંગારના દર્શન કરો બધું સમજાઈ જાય। ખાલી શિંગારના દર્શન કરતાની સાથે સમજાઈ જાય કે એને ત્યાં ઠાકોરજી કઈ રીતે બિરાજી રહ્યા છે। કેટલો સુંદર પ્રકાર જે દાદાજી ઘણી વખત આજ્ઞા કરે કે જે શિંગાર છે ને એ સમયનું નામ છે। ઘણી વખત વૈષ્ણવ કહેતા હોય છે ને પૂછીએ કે શું કરો છો, અમે તો શિંગાર ધરાવીએ છીએ। જે દાદાજી ઘણી વખત આજ્ઞા કરે કે શિંગાર એ સમયનું નામ છે, તમે જે કરી રહ્યા છો ધરાવી રહ્યા છો એ તો આભરણ ધરાવી રહ્યા છો। શિંગાર એ સમય છે, ચાલો શિંગારની તૈયારી કરીએ। શીખવું છે ને શિંગાર, હા કે ના? ઠાકોરજીને મંગળા કરાવ્યા, આચમન કરાવીને મંગળ ભોગ સરાવ્યા છે અને એ ભોગ સમયે આપણે શિંગાર સ્નાનની તૈયારીઓ કરી લીધી। અત્યારના શીતકાળ ચાલે છે,
એટલે થોડુંક જળ ઉષ્ણ કર્યું, ઉષ્ણ કરી અને ઠાકોરજીને સ્નાન નું પાત્ર, પાત્રમાં ચોકી પધરાવી, ચોકી ઉપર વસ્ત્ર પધરાવ્યું. ઘણી જગ્યાએ તો હાથમાં પધરાવી સીધી લોટી ઊંધી કરે. વસ્ત્ર બિછાવ્યું અને હવે ગાદીજી ઉપરથી શ્રી ઠાકોરજીને પધરાવતા પહેલા હાથમાં અત્તર સમર્પ્યું, હાથને થોડા ઉષ્ણ કર્યા અને પછી શ્રી ઠાકોરજીનો સ્પર્શ કર્યો અને પછી શ્રી ઠાકોરજીને જ્યાં શિંગાર ચોકી છે એ શિંગાર ચોકી ઉપર પધરાવ્યા. કેમ? કારણ કે શિંગાર વડા બી કરવા છે ને, રાત્રિના સમયે જે પોળતી વખતે જે શિંગાર છે એ પહેલા વડા કરશે. નુપુર વડા કર્યા, હાથની પોચી વડી કરી, ગળામાં ગોપ વડું કર્યું, અલંકાર વડા કર્યા, ચીબુક નકવેસર વડું કર્યું, પાગ વડી કરી, પાગની લડ વડી કરી, તિલક અલકાવલી વડી કરી. આટલા શિંગાર શ્રી ઠાકોરજીને પોઢાડતી વખતે રહે, કાનમાં કર્ણફૂલ વડા કર્યા અને હવે ફૂલેલ લઈને શ્રી ઠાકોરજીને શ્રીઅંગમાં સમર્પિત કર્યું. જેમ નાનકડું બાળક હોય અને બાળકને પહેલા સ્નાન કરાવતી પહેલા કેવી રીતે માલિશ કરવામાં આવે અને ફૂલેલ સમર્પીને પછી ઠાકોરજીને સ્નાન ચોકી ઉપર પધરાવ્યા અને પછી જે સ્નાનનું જળ છે એ જળથી પ્રભુને સ્નાન કરાવ્યા. હળવે હાથે અંગો ચોડી સ્નાન કરાવું શ્યામળા, સ્નાન કરાવી, અંગ વસ્ત્ર કરાવી ઠાકોરજીને. અત્તર ઋતુ અનુસાર અત્તર, શીતકાલ ચાલતો હોય તો શીતકાલ અનુસાર, ઉષ્ણકાલ ચાલતો હોય તો ઉષ્ણકાલ અનુસાર, વર્ષા ઋતુ ચાલતી હોય તો વર્ષા ઋતુ અનુસાર. અત્યારના શીતકાલ છે તો કસ્તુરી, કેસર, સોંધો, અંબર જેવા અત્તર સમર્પીને પ્રભુને શિંગાર ચોકી પર પધરાવ્યા અને હવે શિંગારનો પ્રારંભ. શરીરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે શિંગારની બે રીત છે, એક રીતના શિંગાર અને બીજા છે વિપરીતના શિંગાર. ચણારવિંદ થી લઈને મસ્તક સુધીના જે શિંગાર છે એ રીતના શિંગાર છે અને મસ્તક થી લઈને ચણારવિંદ સુધીના જે શિંગાર છે એ વિપરીતના શિંગાર છે. જે પણ વૈષ્ણવને ત્યાં ભગવદ સ્વરૂપ બિરાજતું હોય એને ખ્યાલ જ હશે કે સૌથી પહેલો શિંગાર, સૌથી પહેલું આભરણ કયું ધરાવવું. રીતના શિંગાર આપણે સૌથી પહેલા નૂપુર ધરાવીએ છીએ ચણારવિંદની અંદર, પરંતુ અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ એ ચણારવિંદના દર્શન નથી કરતા પરંતુ પ્રભુના મુખારવિંદના દર્શન કરી રહ્યા છે. કારણ શિંગાર તો યશોદા મૈયા કરી રહ્યા છે અને એ યશોદા મૈયા દ્વારા સેવ્ય ઠાકોરજીના દર્શન શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે કે શ્રી યશોદાજી કઈ રીતે ઠાકોરને શિંગાર ધરાવે છે. ઠાકોરને ગોદમાં પધરાવ્યા અને ગોદમાં પધરાવીને અહીંયા જે મુખારવિંદનું જે દર્શન શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે એ મુખારવિંદ ઉપર જે મુક્તા ફલ એટલે કે જે મોતીની લર જે દેખાઈ રહી છે શ્રી હરિરાયજીને એનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. જો જ્યારે પણ આપણે ઠાકોરજીના દર્શન કરીએ ને તો દર્શન કઈ રીતે કરવા એ આપણને શ્રી હરિરાયજી બતાવે છે. ખાલી જોઈએ છીએ, ઘણી વખત મનોરથમાં વૈષ્ણવ દર્શન કરીને આવે અને પછી અમે એને પૂછીએ કયો મનોરથ હતો. અરે બહુ સુંદર મનોરથ, એટલી સુંદર સજાવટ, આહા. અચ્છા કયો મનોરથ હતો?
ગૌચારણ નું હતું, ગાયો હતી એટલે ગૌચારણ નું મનોરથ હતું. અચ્છા, એ મેં કીધું કેવું રહ્યું હતું? એટલા એટલા વૈષ્ણવ ને આ એટલી સુંદર વ્યવસ્થા, લાઈટો નાન તે ને એટલી સુંદર ગાયો, ગોપીજનો ને એવા સરસ સરસ શિંગાર ધરાવ્યા હતા. અચ્છા, પીછવાઈ એટલી સુંદર ચિત્રકારીની, ઠાકોરજીને શું ધરાવ્યું હતું? કયા વસ્ત્ર ધરાવ્યા હતા? મસ્તક ઉપર કયો શિંગાર ધરાવ્યો હતો? કહો તો ખરા. એ યાદ નથી આવતું. દર્શન કઈ રીતે કરવા પ્રભુના એ આપણને આચાર્ય શીખવાડી રહ્યા છે કે ચરણારવિંદ થી લઈને મસ્તક સુધી એક એક આભૂષણ ને નિરખો. કેવલ દૂર થી જોઈને સંતોષ ન માનો. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુની દ્રષ્ટિ મુખારવિંદ ઉપર પડી છે અને શું જોઈ રહ્યા છે કે અહીંયા શ્રી હરિરાય યશોદા મૈયા ઠાકોરજીના એ વાંકડિયા કેશમાં એ મુક્તા ફલ એક એક મોતી પરોવી રહ્યા છે. આપણે જે અલકાવલી ધરાવીએ છીએ ને, એ અલકાવલી શું છે? એ ઠાકોરજીના કેશ અને કેશમાં જે શ્રી યશોદા મૈયા મોતી પરોવી રહ્યા છે એ મોતીની લડ છે. કુટિલ કુંતલ, અહીંયા શ્રી રાય મહાપ્રભુ એટલું સુંદર વર્ણન કરી રહ્યા છે કે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે કે જેમના કુટિલ કુંતલ છે, વાંકડિયા કેશ છે, વિખરાયેલા કેશ છે, માથું ઓળેલું ન હોય તો આપણને ગમે નહીં. આપણને તો શું, બીજાને જોવા વાળાય ન ગમે, પણ અહીંયા પ્રભુનું સ્વરૂપ કેવું છે કે વિખરાયેલા કેશ, વાંકડિયા કેશ છે અને એવા સ્વરૂપનું વર્ણન શિવરાયજી કરી રહ્યા છે. ગોપી ગીતની અંદર પણ જે ગોપીજનોએ વર્ણન કર્યું, અટતી અદ્ભવાન વન્હી કાનનમ તૂટિર્યુગાયતે ત્વામ પશ્યતાં કુટિલ કુંતલમ શ્રીમુખમ ચતે જડ ઉદીક્ષતાં પદ્મકુંદૃશાં. કુટિલ કુંતલ, ગોપીજનો કહી રહ્યા છે કે હે પ્રભુ, આપ જ્યારે ગાયો ચરાવીને વનમાંથી પાછા પધારી રહ્યા છો ત્યારે એ ગોરજથી મંડિત આપનું મુખારવિંદ અને એ મુખારવિંદ ઉપર જે આપના કુટિલ કુંતલ વાંકડિયા કેશ ના જ્યારે અમે દર્શન કરીએ છીએ ત્યારે અમને અમારી પલકો અત્યંત કષ્ટદાયી લાગે છે. અહીંયા એ પલકાંતર વિરહની વાત ગોપીજનો કરી રહી છે કે એટલી ક્ષણ પણ જો આપના દર્શનથી અમારા નેત્ર વંચિત રહી જાય એ ક્ષણ અમને કષ્ટદાયી લાગે છે. યશોદાજીના ગોદમાં બિરાજેલા એ શ્યામ સુંદર ના દર્શન શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. એ કેવા છે? ઠાકોરજીને તો ખોળો જ ગમે છે. યાદ કરો, જ્યારે એ મથુરા દેશનું પ્રાગટ્ય થયું, એ શિલાઓ પડી અને એ સાત તાળ જેવું સ્વરૂપ
એમ વિરાટ સ્વરૂપ ધારણ કરીને જયારે આ પ્રગટ થયા અને શ્રી આચાર્ય મહાપ્રભુ અને સાથે પદ્મનાભદાસજી, શ્રી આચાર્યજીએ શું વિનંતી કરી, પ્રભુ આપને જો સેવા કરાવી હોય તો અમારા ગોદીમાં બિરાજ. પ્રભુ તો યશોદાજીનો ખોડો જ ઠાકોરને ગમે છે. સેવાનો આનંદ ત્યારે જ પ્રગટ થશે કે જ્યારે એ યશોદાજી જેવો ભાવ આપણા હૃદયમાં પ્રગટ થાય. અહીંયા શરીરાય મહાપ્રભુ જે શ્રી યશોદાજી શિંગાર ધરાવી રહ્યા છે એ કેશનું વર્ણન કરતા કે કેશ કેવા છે કે કુટિલ કુંતલ. ભીષ્મ સ્તુતિ ની અંદર પણ જ્યારે ભીષ્મ પિતામાં વિચાર કરો, મરણ પથારીએ બાણ સૈયા ઉપર સુતેલા છે અને એ સમયે ઠાકોરજીના એ સ્વરૂપનું સ્મરણ કરી રહ્યા છે અને શું કહી રહ્યા છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવરમ વરમ દધાને વપુરલ કકુલા વૃતાન નાબ્જમ વિજય સખેરતિરસ્તુ મેઘવધ્યા. વિચાર કરો, બાણ શૈયા ઉપર મૃત્યુની પ્રતીક્ષા કરતા કરતા પણ પ્રભુના એ સ્વરૂપ કે હે પ્રભુ આપ એ સ્વરૂપે મને દર્શન આપો. વિશ્વજી કહી રહ્યા છે કે હે પ્રભુ આપ ત્રિભુવન સુંદર છો, આપ તમાલ વર્ણ છો, તમાલનું જે વૃક્ષ અને એનો જે રંગ છે હે પ્રભુ આપનું શ્રીઅંગ તમાલ વર્ણી છે, કમલ જેવું આપનું મુખારવિંદ છે અને એ મુખમંડળ ઉપર લટકતા ઘૂંઘરાલા કેશ, વિખરાયેલા કેશ અને એ દર્શન કરીને હું મોહિત થયો છું, આપના એ સ્વરૂપમાં હું આસક્ત બન્યો છું. જ્યારે આપ એ અર્જુનનો રથ લઈને અહીંથી અને ત્યાં આપ એ રથ દોડાવી રહ્યા હતા અને એ અશ્વરજ અશ્વના પગની રજથી આપનું એ મુખારવિંદ આખું મંડિત થઈ ગયું હતું અને એ મુખારવિંદ ઉપર જે આપના એ વિખરાયેલા કેશ અને એ કેશના દર્શન કરીને મારું મન આસક્ત બન્યું છે. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ એ છ દિવસના શ્યામ સુંદર અને એ શ્યામ સુંદરના એ વાકડિયા કેશનું વર્ણન કરી રહ્યા છે. જ્યારે યશોદા મૈયા ઠાકોરજીને શિંગાર ધરાવે, ગોદમાં પધરાવે અને જ્યારે કેશ સેવા કરતા હોય ત્યારે યશોદાજીની ચોટી તો બહુ લાંબી અને એ યશોદાજીની લાંબી ચોટી જોઈને ઠાકોરજી શું કહે છે કે મૈયા મેરી ચોટી કબ પડેગી, તેરી ચોટી તો ઇતની લંબી ઓર મેરી ચોટી ઇતની છોટી. હવે ઠાકોરજીના કેશ વાંકડિયા ટૂંકા કેશ, હવે એને ગૂંથવા કઈ રીતે? યશોદા મૈયા કહે છે કે લાલા તું એ ગોરી ગાય કો દૂધ પીએગો ને તો દૂધ કે પ્રતાપ સે તેરી ચોટી બડી લંબી હો જાયેગી. અને ઠાકોરજી સાત ઘૂંટ ભરી ભરીને એ ગોરી ગાયનું દૂધ પીએ છે અને દૂધ પીને પાછું યશોદા મૈયાને કહે છે, દેખ યશોદા મૈયા મેને પૂરો દૂધ પી લ્યો ઓર દેખ અભી તક મેરી ચોટી નહીં બડી હૈ. શરીરાય મહાપ્રભુ આ લીલાના દર્શન ખૂબ સુંદર એક પદની અંદર આપણને કરાવી રહ્યા છે.
કે નંદાલયમાં શ્રી યશોદાજી ઠાકોરજીને ગોદમાં બિરાજીને શિંગાર ધરાવી રહ્યા છે અને શ્રી હરિરાય મહાપ્રભુ એના દર્શન કરી રહ્યા છે અને વર્ણન કરતા વિવિધ પાત પટ ભૂષણ લેલે વિવિધ પાત પટ ભૂષણ લેલે સરસ શિંગાર કરીને વર્ણન કરી રહ્યા છે.
पूछो तो जननी कहां से आए। जारे वैष्णव दर्शन करीने घरे जाए तो इनी माता इन्हें पूछी रही छे। जारे गोपीजनो नंदालय नी अंदर ठाकुर जी ना दर्शन करीने जारे पाछा जाए छे त्यारे एमनी माता एमनी सासू एमने पूछे छे के तू क्या जईने आवी, कोना दर्शन करीने आवी, केवा दर्शन करीने आवी। अने ए दर्शन ए स्वरूप नु वर्णन श्री हरिराय महाप्रभु करी रहा है। अनुपम स्वरूप मा कोई नी उपमा देवू शक्य नथी। परंतु अहिया टीकाकार जारे ए मुक्तावली ए अलकावली ना दर्शन करे छे तो शूपमा आपी रहा छे के जाने श्याम घननी अंदर श्वेत विजड़ी चमकती होए। प्रभुनु ए श्याम सुंदर अने ए श्याम सुंदर ए स्वरूप मा ए मुखारविंद मा सफेद श्वेत मुक्तानी जे माल अलकावली ठाकुर जी धरावी रहा छे। जाने श्याम घननी अंदर श्वेत विजड़ी चमकती होए एवा दर्शन थई रहा छे। जाने नील गगन मा बगलानी आखी हार माला उड़ती होए एवा दर्शन थई रहा छे। श्री हरिराय महाप्रभु आपने दर्शन करता शीखवाड़े छे। प्रेम सहित वल्लभ मुख निरखत प्रेम सहित वल्लभ मुख निरखत प्रेम सहित वल्लभ मुख निरखत प्रेम सहित वल्लभ मुख निरखत
सहित वल्लभ मुख निरखत श्री राय महाप्रभु आपने दर्शन करता शीखवाड़े के दर्शन कई रीते करवा के प्रेम सहित वल्लभ मुख निरखत और न कछु सोहाए। रसिक प्रीतम कहत जननी सो आज अधिक सुख पाए, पूछत जननी कहां ते आए। प्रभु ना दर्शन करिए तो प्रेम थी आनंद स्वरूप छे, अने जारे ए आनंद स्वरूप ना दर्शन करवानी वात आवे तो प्रेम थी भरी ने हृदय थी प्रभु ना दर्शन करजो। श्री हरिराय महाप्रभु कृत सहस्त्री भावना नी अंदर प्रभुना विविध श्रृंगारों नु वर्णन छे के क्यारेक यशोदा मैया श्री ठाकुर जी ने श्रृंगार करावी रहा छे, क्यारेक यशोदा मैया जारे श्रृंगार करता होय त्यारे गोपीजनो यशोदा जी ने कहे विनती करे के आजे श्याम सुंदर ना अमे श्रृंगार धरावी, तो क्यारेक गोपीजनो श्री ठाकुर जी ना श्रृंगार धरावी रही छे, तो क्यारेक वृषभान दुल्हारी नंदालय में आव्या अने विनती करी के आजे हूँ श्याम सुंदर ना श्रृंगार धराव, अने ए वृषभान दुलारी ने जोईने ठाकुर जी हट करे के पहला यशोदा मैया आ वृषभान दुलारी ने आप श्रृंगार धरो अने पछी मारा श्रृंगार कर, पहला हूँ एमना दर्शन करीश। सहस्त्री भावना नी अंदर आ श्रृंगार नु बहु सुंदर वर्णन छे। भगवत दर्शन करता करता ए मुखारविंद ऊपर जे मुक्तावली ना मध्य मा श्री हरिराय महाप्रभु नी दृष्टि हवे स्थिर थई छे। आप शु जोई रहा छे वर्णन करता श्री हरिराय महाप्रभु द्वितीय श्लोक नी अंदर आज्ञा करी रहा छे। मुक्ता फल वली भाल प्रात कर्ण विभूषित कस्तूरी का तिलक युग भाल भूषिता सुंदर। मुक्ता राय महाप्रभु ने केवा दर्शन थई रहा छे के अलकावली थी शोभता वाकड़िया केश जेना ऊपर ढड़ेला छे वा विशाल ललाट ऊपर श्री हरिराय महाप्रभु ना नेत्र स्थिर थया अने आपने त्यां ए ललाट ऊपर जे श्री ठाकुर जी ए कस्तूरी नु तिलक धराव्यु छे एना दर्शन श्री हरिराय जी करी रहा छे। सुंदर आपनु आ भाल प्रदेश अने ए भाल प्रदेश ऊपर कस्तूरी तिलकम ललाट पटले। जो आपड़ा आध्यात्म अने ग्रंथ साहित्य नी अंदर विविध प्रकार ना तिलक, क्या कंकुनु तिलक, क्या रत्न जड़ित तिलक, क्या कस्तूरी नु तिलक, ક્યાંક ગો રજ નું તિલક, જ્યારે ગૌચારણ કરીને ઠાકુર પધારતા હોય અને એ ગો રજ થી આચ્છાદિત આપનું એ મુખારવિંદ એ ગો રજ થી તિલક શ્રી ઠાકોરજી કરે છે, અને ક્યાંક કેસર નું તિલક નું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે। તો અહીંયા આ સુંદર શ્યામ મુખારવિંદ ઉપર લલાટ ઉપર જ્યાં મુક્તાવલીની વચ્ચે જે સુંદર તિલક શેરરાય મહાપ્રભુ દર્શન કરી રહ્યા છે એનું વર્ણન અહીંયા બીજા શ્લોકની અંદર શેરરાયજી કરી રહ્યા છે। તિલકની વાત આવી અને આપણા માલા તિલક રક્ષક ગોકુલનાથજીનું સ્મરણ ન કરીએ
આવતી કાલે શ્રી ગોકુલનાથજી નો ઉત્સવ આવી રહ્યો છે. આ બીજું શિક્ષા પત્ર જેમાં શ્રી ઠાકોરજીના શ્રીંગારનું વર્ણન છે. વિચાર કરો, વૈષ્ણવનો શિંગાર કહો, જેના માથા ઉપર કંકુનું તિલક હોય, જેમ શરાય મહાપ્રભુની દ્રષ્ટિ શ્રી ઠાકોરજીના લલાટ ઉપર પડી, એમ શ્રી આચાર્ય મહાપ્રભુની દ્રષ્ટિ પણ વૈષ્ણવના કપાળ ઉપર સૌથી પહેલા પડે છે. શ્રી આચાર્ય મહાપ્રભુની દ્રષ્ટિ શ્રી ગોકુળનાથજીની દ્રષ્ટિ ક્યાં પડે કે સૌથી પહેલા એનું કપાળ, એનું એ લલાટ આપણા આચાર્ય ચરણો ગુરુજનો જુએ છે કે આના લલાટ ઉપર તિલક છે કે નથી. વિચાર તો કરો શ્રી ગોકુળનાથજીનો એ પરિશ્રમ. ક્યારેક સમય મળે તો એ માલા તિલકનો જે પ્રસંગ છે અવશ્ય આવતીકાલે વાંચજો, આપના રોમ રોમ પુલકિત થઈ જશે. કેટલો શ્રી ગોકુળનાથજી એ સમયે પરિશ્રમ લીધો અને આ માળા અને તિલક જે આપણે ધારણ કરી શકીએ છીએ, જે વૈષ્ણવોનો શણગાર છે. વૈષ્ણવનો શૃંગાર શું? ધોતી, બંડી, માલા, તિલક અને ઉપરણો. જેમ ડોક્ટર ડોક્ટરના વેશથી ઓળખાય, જેમ વકીલ વકીલના વેશથી ઓળખાય, જેમ વિદ્યાર્થી વિદ્યાર્થીના વેશથી ઓળખાય, એમ વૈષ્ણવ ઓળખાય કઈ રીતે? જેના માથા ઉપર વૈષ્ણવ ચિહ્ન હોય. ક્યારેક વિચાર નથી આવતો? ક્યારેક તમારું પોતાનું સ્વરૂપ દર્પણમાં જોઈને તમને આશ્ચર્ય નથી થતું કે અમારા ગુરુજનોએ કેવું એક ગૌરવવંતી ચિહ્ન આ તિલક અમને આપ્યું છે કે જેનો ભાવ છે ઠાકોરજીના ચરણારવિંદ, અને આજ્ઞા કરી છે કે તિલક નિત્ય હર હંમેશ ધારણ કરજો. ક્યારેક આશ્ચર્ય નથી થતું? ક્યારેક તમે તમારા સ્વરૂપને જોઈને અચંબિત નથી થતા? જ્યારે ભગવદીઓને પૂછવામાં આવ્યું કે તમને ક્યારે આશ્ચર્ય થાય છે, કે હા અમને થાય. સુદાસજી કહે છે કે હા મને આશ્ચર્ય, અચંબો મને થઈ રહ્યો છે, આશ્ચર્ય થઈ રહ્યો છે કે જ્યારે હું વૈષ્ણવને જોઉં એના કપાલ ઉપર તિલક નથી, ગળામાં કંઠી નથી, ઘરમાં ઠાકોરજીની સેવા નથી, વૈષ્ણવ સાથે સત્સંગ નથી, ગુરુની સેવા સન્મુખતા નથી, અને એવા જીવને હું જ્યારે જોઉં તો મને આશ્ચર્ય થાય છે. આ ગૌરવનું ચિહ્ન છે વાલા વૈષ્ણવ. જેમ શરીરમાં આ પ્રભુ ઠાકોરજીના એ લલાટના દર્શન કરે છે, એમ આપણા શ્રી હરિરાય મહાપ્રભુ, આપણા શ્રી ગોકુળનાથજી એ વૈષ્ણવના લલાટના દર્શન કરી રહ્યા છે. ગળાની અંદર બે માળા, શ્રી ગોકુળનાથ બડે મહારાજ, માલા તિલક કી રાખી લાજ, દિલ્લી પતિ કુ પરચો દિનો, ભક્ત હૃદય પર કીનો રાજ. આ માલા તિલક શ્રી ગોકુળનાથજીની દેન છે. ઉર્ધપુંડ તિલક, યુ આકારનું જે તિલક છે એને ઉર્ધપુંડ તિલક કહેવાય, જે શ્રી ઠાકોરજીના ચરણારવિંદ રૂપ છે. અને શ્રી ગોકુળનાથજીની પરંપરામાં દંડાકાર તિલક, કે જે શ્રી યમુનાજીનો તટ, શ્રી યમુનાજીના બે તટ એ ભાવથી. હું આપ બધાને ખાસ આગ્રહ કરીશ, જેટલા પણ ભાઈઓ અહીંયા બિરાજમાન છે બધાને કહીશ કે આપ જરૂરથી, અને ઓનલાઈન પણ આપ જે જોઈ રહ્યા છે બધાને, તિલકનો આગ્રહ રાખજો. એમ તો દ્વાદશ તિલકનો પ્રકાર છે, પણ એક તિલક પણ જો આપણે આપણા કપાળ ઉપર કરી દઈએ ને તો એ જોઈને આપણા પ્રભુ પ્રસન્ન થઈ જશે. આ વૈષ્ણવી ચિહ્ન છે.
અને આપણને બધાને ખાસ કરીને પુષ્ટિધામ થી જોડાયેલા વૈષ્ણવ માટે હું ગૌરવની વાત કહું કે આ ધોતી બંડી અને એમાં પણ આ કેસરી બંડી અને સફેદ ધોતી અને લાલ ઉપરનો જે આજે પુષ્ટિ માર્ગના વૈષ્ણવનો ડ્રેસ કોડ બની ગયો છે એ આપણા પુષ્ટિધામની દેન છે. આ 10 વર્ષ પહેલા આ પ્રારંભ થયો જ્યારે પ્રથમ પાટોત્સવ હતો ત્યારે વૈષ્ણવે કેસરી બંડી પહેરી લાલ ઉપરનો જે પ્રેમનું પ્રતીક છે આ લાલ છે એ પ્રેમનું પ્રતીક છે. આ પીળો એ આનંદ ઉત્સવનું પ્રતીક છે. આ એમને એમ નથી પહેરતા કે પરસ્પર પ્રેમ રાખીએ એટલે આ લાલ ઉપરનો અને આ કેસરી એટલે કે સદા ઉત્સવમાં રહીએ આનંદમાં રહીએ એટલે આ કેસરી બંડી છે. આ વૈષ્ણવીય પોશાકનો પ્રારંભ આપણી આ પુષ્ટિધામ હવેલીએ કર્યો છે. તો અહીંયા શરીરાય મહાપ્રભુએ તિલક જે શ્રી ઠાકોરજીના મસ્તક ઉપર શોભી રહ્યું છે એનું સુંદર વર્ણન કરી રહ્યા છે. ધીરે ધીરે મુખારવિંદ એ લલાટ ઉપરથી આપની દ્રષ્ટિ પ્રભુના કપોલ ઉપર પડી કે પ્રભુના કપોલ કેવા છે કે જેમાં ખંજન પડી રહ્યા છે. કેટલું સુંદર એ સ્વરૂપ વિચાર તો કરો કે જ્યાં એ મંદ મુસ્કુરાહટ એમ કહેવાય કે મંદ હાસ્ય પ્રગટ થાય તો બંને ગાલ ઉપર ખંજન પડી જાય કાડા પડે અને એવા સુંદર સ્વરૂપનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે કે એ લલાટ અને લલાટથી પ્રારંભ થતું એ પ્રભુનું કેસર રંગયુક્ત એ કપોલ એ કપોલ પ્રદેશ છે ત્યાં યશોદા મૈયાએ કેસરથી કમલપત્ર કર્યું છે. મોટા ઉત્સવોની અંદર આપણા પ્રભુને એક કેસરયુક્ત કમલપત્ર થતું હોય છે. શરીરાય મહાપ્રભુ અહીંયા ખૂબ સુંદર એનો ભાવ બતાવી રહ્યા છે કે કાશ્મીર રાગ વિલસત કપોલ દ્વય વિત્રિત. કે કાશ્મીર રાગ એટલે કે કેસર અને કેસરયુક્ત આપનો એ કપોલ પ્રદેશ જાણે ટીકાકાર આજ્ઞા કરી રહ્યા છે કે જ્યારે પ્રભુના એ વિવાહ નો દિવસ આવ્યો તે વખતે યશોદા મૈયાએ ઠાકોરજીના ગાલ ઉપર કપોલ ઉપર એક કમલપત્ર કર્યું. આજે એ કમલપત્ર કરીને પ્રભુ એમ કહી રહ્યા છે કે દિન દુલ્હે મેરો કુંવર કનૈયા. અહીંયા તો નિત્ય વિવાહ છે, નિત્ય શ્રી સ્વામી સાથે મારો વિવાહ થઈ રહ્યો છે. એ પ્રભુના એ વિવાહનું સ્મરણ એ કપોલ ઉપર કમલપત્ર દ્વારા શ્રી હરિરાય મહાપ્રભુ આપણને કરાવી રહ્યા છે. એ કમલપત્ર ઉપર શ્રી હરિરાયજીનું ધ્યાન કેન્દ્રિત થયું. આપ શું જોઈ રહ્યા છે કે એ કમલપત્ર ઉપર એક પ્રકાશની કિરણ આવી રહી છે અને એ પ્રકાશની કિરણ ક્યાંથી આવી રહી છે કે જ્યાં કર્ણમાં શ્રી ઠાકોરજીએ સુંદર કુંડલ ધરાવ્યા છે અને એ કુંડલ પણ રત્ન જડિત છે. એ રત્ન જડિત કુંડલથી ની આભા શ્રી ઠાકોરજીના એ કપોલ ઉપર પડી રહી છે. શેરરાયજી અહીંયા કુંડલનું વર્ણન કરી રહ્યા છે. રહસ્ય ભાવના ને ભાવ ભાવનાની અંદર પ્રભુ જે વિવિધ ભાતીના કુંડલ ધરાવે છે એની ભાવના શરીરાય મહાપ્રભુએ પ્રગટ કરી છે. મુખ્યતયા 3 પ્રકારના કુંડલ જે પણ વૈષ્ણવને ત્યાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય એને ખ્યાલ જ હશે કે કુંડલ કોને કહેવાય અને કરણ ફૂલ કોને કહેવાય.
મોટા ઉત્સવો જયારે હોય, ભારે શિંગાર જયારે હોય, ત્યારે શ્રી ઠાકોરજીને કુંડલ આવતા હોય છે અને નિત્યની અંદર શ્રી ઠાકોરજીને કર્ણફૂલ ધરાવતા હોય છે. ઘણા વૈષ્ણવને આ કુંડલ અને કર્ણફૂલ નો ભેદ ખ્યાલ નથી હોતો. મકરાકૃત, મત્સ્યાકૃત અને મયુરાકૃત આ કુંડલ નો પ્રકાર છે. એટલે જ્યારે પણ આપ દર્શન કરો રસિયા પ્રભુના, ત્યારે એક કર્ણ પ્રદેશના આપ ચોક્કસ દર્શન કરો કે પ્રભુએ કર્ણમાં શું ધરાવ્યું છે. મકરાકૃત કુંડલ ધરાવ્યા છે, મત્સ્યાકૃત કુંડલ ધરાવ્યા છે કે મયુરાકૃત કુંડલ ધરાવ્યા છે. શિવરાય મહાપ્રભુએ ભાવ ભાવનાની અંદર ખૂબ સુંદર વર્ણન કરે છે કે મત્સ્યાકૃત કુંડલ એટલે કે મીન આકારના કુંડલ, કે જેમ મીન જળ વગર રહી ન શકે એમ મકરાકૃત મત્સ્યાકૃત કુંડલના દર્શન કરીને એ જ ભાવ પ્રગટ કરવો કે હે પ્રભુ, અમે પણ આપના દર્શન વગર રહી ન શકીએ. મકરાકૃત કુંડલ નો ભાવ બતાવતા શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે પ્રભુનું મુખ એ રસ સરોવર છે. જેમ સરોવરમાં કોઈ મગર કોઈનો પગ પકડે તો એ છોડાવી ન શકે, એવી જ રીતે પ્રભુના આ મુખારવિંદ રૂપ રસ સરોવરમાં જે મગર રૂપ આ મકરાકૃત કુંડલ આપે ધરાવ્યા છે, બસ એક વખત તમે ઠાકોરના દર્શન કરો, એ કુંડલ એવા તમને પકડશે, એ મગર એવા તમને પકડશે, એવા ખેંચશે કે તમે એ રસ સરોવરમાંથી બહાર જ ન નીકળી શકો. જેમ મગર ખેંચીને સરોવરમાં ડૂબાડી દે એમ આ પ્રભુના મકરાકૃત કુંડલ એ ભગવદીઓને એવા પ્રભુ તરફ ખેંચે છે કે પ્રભુના એ મુખ સરોવરમાં એ જીવ ડૂબી જાય છે. પ્રભુએ ધરાવેલા મયુરાકૃત કુંડલ જેમ મયુર સર્પને મારી નાખે છે, મયુરને સર્પનો બેરી કહ્યો, જેમ મયુર સર્પને મારી નાખે તેમ પ્રભુના દર્શન કરતા જેટલા પણ વિષય રૂપી સર્પ આપણી ભીતર છે એ આ મયુરાકૃત કુંડલ જ્યારે પ્રભુ ધરાવે છે એના દર્શન કરતાની સાથે એ બધા સર્પ એ દોષ દૂર થઈ જાય છે. કઈ રીતે દર્શન કરવા, કયા ભાવથી દર્શન કરવા, ખરેખર શ્રી હરિરાય મહાપ્રભુની દ્રષ્ટિ અને એમનો એ ભાવ, અદ્ભુત વર્ણન અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. ધીરે 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 અલકાવલીથી પ્રારંભ થઈ એ યાત્રા ભાલ તિલક, તિલક થી પછી અહીંયા કપોલ, અને હવે કપોલ થી આગળ વધીને ચિબુક ઉપર શ્રી ઠાકોરજીનું જે મુખારવિંદ છે અને એમાં પણ મુખારવિંદનો આ ભાગ કે જ્યાં ખાડો છે અને એ ખાડામાં શ્રી યશોદા મૈયા સુંદર મજાનો ચિબુક ધરાવે છે. આપણા ગુજરાતી સાહિત્યમાં તો કેટલું સુંદર આવે છે, હડપ જીએ હીરલો જગમગે એના તેજ તણો નહીં પા, અધર બિંબ રસિક છે ને જળ કે જ્યોત પ્રકાશ. સાથે સાથે આ ધોરણની અંદર શ્રી ઠાકોરજીના એ શિંગારનું વર્ણન બહુ સુંદર વર્ણન છે. આવો આપણે એના દર્શન કરીએ. કેસરી તિલક સોહાલણાન નાસિકા વિશ્વાધા ચિબુકને અતિ કાંતિ છે કંઠે મોતી ના I don't know.
શહેરીરાય મહાપ્રભુ વર્ણન કરતા કરતા એ રસાત્મક સ્વરૂપ જે ક્ષણ ક્ષણ અધરામૃત નું પાન કરાવી રહ્યું છે અને એ નાનકડું છ દિવસનું યશોદાજીના ખોળામાં રહેતું સ્વરૂપ અને એના દર્શન કરીને આપ શું જોઈ રહ્યા છે? એ ઠાકોરજીના મુખારવિંદમાંથી લાળ સરી રહી છે. અને એવા દર્શન શહેરરાય મહાપ્રભુ ને થઈ રહ્યા છે. ટીકાકાર વર્ણન કરતા કહે છે, પ્રભુ અધરામૃત નું દાન કરાવી રહ્યા છે. જ્યારે એ ઠાકોરજી નું મુખારવિંદ અને એ મુખારવિંદ ઉપર એ કેસર મંડિત કમલપત્ર અને અધરામૃત અધરમાંથી જ્યારે એ લાળ સ્રવિત થતી હોય અને એના જ્યારે દર્શન યશોદાજી કરે ત્યારે લાલાને ચુંબન કરે છે. અને જ્યારે ચુંબન કરે ત્યારે એ અધરામૃત એ લાળ જે સ્રવિત થઈ રહી છે એ યશોદાજીના મુખમાં આવે છે. જાણે ઠાકોરજી યશોદાજીને એ અધરામૃત નું પાન કરાવી રહ્યા. વેણુનાદ દ્વારા પ્રભુએ
ગાયોને પોતાની અધરામૃતનું પાન કરાવ્યું. પ્રભુ અધરામૃતનું પાન કેમ કરાવે છે? કારણ કે ભગવદ સુધા સંબંધ વિના પ્રભુનો આનંદ જીવ માણી ન શકે, એટલા માટે પુષ્ટિ ભક્તિ માર્ગમાં અધરામૃત નું મહાત્મ્ય વિશેષ છે. સુધા સંબંધ થી જ અધિકાર સંપન્ન થાય છે, અને એ અધિકાર સંપન્ન કરવા માટે શ્રી ઠાકોરજી યશોદા મૈયાને બ્રજ ભક્તોને વિવિધ વિવિધ ભાતીથી આ અધરામૃત નું પાન કરાવીએ. જ્યારે ઠાકોરજી વેણુનાદ કરે અને એ વેણુના સ્વર જ્યારે ગાયો સાંભળે છે, ત્યારે એ વ્રજની ગાયો, વ્રજની હરણીઓ, વ્રજની લતા પતાઓને એ પ્રભુનું અધરામૃતનું પાન થાય છે. વેણુનાદ દ્વારા આ બધા ગાયો હરણીઓને પ્રભુએ અધરામૃતનું પાન કરાવ્યું. રાસમાં ગોપીજનોને સુધા સંબંધ કરાવ્યો, અને છાક લીલામાં પ્રભુના જેટલા પણ સખાઓ છે, મેરી હથેલી ચાટ આજ દધી અને ત્યારે ઠાકોરજી કહે છે કે મેરી હથેલી ચાટ. અને એ છાક લીલા ની અંદર તમે વિચાર કરો, પ્રભુની એ છાક લીલા કે જેને જોઈને બ્રહ્માજીને મોહ ઉત્પન્ન થઈ ગયો કે આ કેવો ઠાકોર કે જે બધાનું એઠું છૂટું ખાઈ રહ્યો છે. આ પણ પુરુષોત્તમ હોઈ જ ના શકે. છાક લીલા ની અંદર પ્રભુના જેટલા પણ સખાઓ છે, પ્રભુએ એને સુધા સંબંધ કરાવ્યો, એને અધરામૃત નું પાન કરાવ્યું. પણ નંદ બાબા અને યશોદા મૈયાને પ્રભુ લાળ સ્રવિત કરીને શ્રી હરિરાય મહાપ્રભુ ટીકાકાર ગોપેશ્વરજી આજ્ઞા કરી રહ્યા છે કે પ્રભુ એ લાળ સ્રવિત કરીને અધરામૃત નું પાન શ્રી ઠાકોરજી યશોદા મૈયા અને નંદ બાબાને કરાવી રહ્યા છે. રાધા અધર સુધા બિના પીયુને બીજું કાંઈ નો ભાવે રે, અધરામૃત નું મહાત્મ્ય છે. વૈષ્ણવો વલ્લભ પાસે શું ચાહે છે? કા વચનામૃત, કા અધરામૃત, કા આપ વચનામૃત કરો? આ બે જ અમૃત માટે તો તમે આવો છો અહીંયા. કા અમને કંઈક સંભળાવો, કંઈક વચનામૃત તમને મળે, અને કા અધરામૃત? અમે તો અધરામૃત લેશું. કેવો પ્રાચીન વૈષ્ણવ, એનો ભાવ તો જુઓ. ચાલો તમારી પાતળ કરીએ. આપણા પુષ્ટિ માર્ગ ના એક એક શબ્દ તમે જુઓ. પાતર, જેને પાઈને તરી જવાય એ જ પાતર. દો ના, બે નહીં એક, એ જ દો ના છે અધરામૃત. ચાલો તમારી પ્રસાદ ની પાતળ કરી. અરે ના જેરાજ, અમે તો અધરામૃત લેશું. અમારે પ્રસાદ નથી લેવો, અમારે તો અધરામૃત લેવું છે. આ વૈષ્ણવ નો ભાવ છે. મહાપ્રસાદ ઓર જલ જમના કો તનક તનક ભર લે. તો એવા અધરામૃત નું પાન ઠાકોરજી યશોદા મૈયા નંદ બાવાને કરાવી રહ્યા છે, અને એના દર્શન શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. મન એમનું આસક્ત બન્યું, અને હવે શ્રી હરિરાય મહાપ્રભુ કેવા દર્શન કરી રહ્યા છે?
मुखांबुज निजांग्रुष्ठ प्रवेशन परायण भक्ति प्रविष्टस्य गति क्रिया शक्ति विबोधक। ए प्रभुना ए रसात्मक ए बाल स्वरूप ना दर्शन अने ए दर्शन पण केवा ठाकुर जी कई लीला करी रह्या छे। प्रभु पोताना मुखारविंद मा अंगुष्ठ प्रवेश करवामा तत्पर छे एवा प्रभुना दर्शन शेरराय जी करी रह्या छे। अंगुष्ठ चोषकम गुडरस पोषकम। ठाकुरजी नु स्वरूप केवु छे के पोताना चरणारविंद ना अंगूठा ने मुख मा पधरावी रह्या छे। शेराय महाप्रभु टीकाकार एनो भाव बतावी रह्या छे के ठाकुरजी विचारे छे के मारा चरणारविंद मा एवो ते केवो स्वाद छे क्या जीवो आ चरणारविंद छोड़ता ज नथी, लाव ए स्वाद हूँ मानू अने ए स्वाद मानवा माटे प्रभु आ लीला करी रह्या छे। मानो चरणारविंद मा पड़ेला जीवो ने अधरामृत नु दान करावा माटे प्रभु पोताना चरण ना अंगूठा ने मुख मा पधरावी रह्या छे। बे प्रकारनी जे भक्ति छे, एक छे चरणारविंदनी भक्ति अने बीजी छे मुखारविंदनी भक्ति। जे जीवो अत्यार सुधी चरणारविंदनी भक्ति करता हता ए जीवो ने मुखारविंदनी भक्ति सिद्ध करावा माटे प्रभु आ लीला करी रह्या छे। आप साधन करे निज दास ने का। बस आपणे तो खाली चरणारविंदनो आश्रय करवानो छे, मुखारविंद सुधी तो प्रभु जाते पहुंचाड़शे। ए अधरामृत नु दान ए चरणारविंद मां पड़ेला जीवो ने देवा माटे प्रभु आ लीला करी रह्या छे। चरणामृत नो स्वाद लेता जीवो ने अधरामृत नो स्वाद लेवड़ावा माटे प्रभु आ लीला करी रह्या छे। અને આવું રસાત્મક ફલાત્મક પ્રભુનું એ બાલ સ્વરૂપ નું શ્રી હરિરાય મહાપ્રભુ ચિંતન કરી રહ્યા છે। વિચાર તો એવો હતો કે આજે 11 શ્લોક સુધી આપણે પહોંચશું, પરંતુ આ દ્વિતીય શિક્ષા પત્રના 6 શ્લોક સુધી આપણે વિચાર કર્યો। સમય મર્યાદાનું ધ્યાન રાખી ઘણું ઘણું કહેવાની ઈચ્છા મન થાય, પણ જ્યારે જુઓ ત્યારે સમય ટૂંકો જ પડી જતો હોય છે। ઘણી વખત આપણે સાંભળ્યું છે ક્ષણભંગુર જીવન છે, પલ મે પ્રલય હોય ગો બહોરી કરોગે તબ। આપણે તો એ વિચારીને જ બેઠા છીએ કે અમારાથી ન થાય। ઘણી વખત વિચાર આવે કે આ શિક્ષા પત્રની આવશ્યકતા શું છે, શા માટે શિક્ષા પત્ર। વિચાર કરો, જો અર્જુનને ગીતામૃત મળ્યું ન હોત તો શું એ યુદ્ધ કરી શક્યો હોત? એવી જ રીતે વાલા વૈષ્ણવો આપણી સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક એ યુદ્ધમાં ઉભેલા અર્જુન જેવી જ છે। આપણે પણ અર્જુનની માની જેમ યુદ્ધ ભૂમિને છોડીને જવા માંગીએ છીએ। શરૂઆતમાં અર્જુને એ તો કહ્યું કે મારાથી થઈ જ ન શકે, હું કોની સામે લડું? તે વખતે ભગવાન એ ગીતામૃત આપ્યું। વાલા વૈષ્ણવ આપણી પણ સ્થિતિ અર્જુન જેવી છે,
પણ આપણે બધા એટલા ભાગ્યશાળી છીએ, જેમ અર્જુનને ગીતા મૃત મળ્યું આપણને આ શિક્ષા મૃત મળ્યું છે. આ શ્રી હરિરાય મહાપ્રભુ આપણા આચાર્યોની અસીમ કૃપા કે આપણને આ શિક્ષા પત્ર પ્રાપ્ત થયું છે કે જે આપણને આત્મનિર્ભર બનાવે, જે આપણને બળ પ્રદાન કરે છે. ન થાય ન થાય ન થાય હું ન કરી શકું, મારાથી બધું જ થઈ શકે, ન કેમ થઈ શકે. ઠાકોરજી તમારા ઘરે પધારવા માટે તત્પર છે, બસ આપણે જ આપણા દ્વાર ખોલવાની આવશ્યકતા છે. આ શિક્ષા પત્ર એ બંધ દ્વાર ખોલે છે. આજની જ વાત કરું, 30 વર્ષથી એક વૈષ્ણવ સેવા કરતા, અમારા તાજચરણ ના સેવક, અને અહીંયા સુરતમાં જ રહે. આજની જ આ વાત અને સત્ય ઘટના, ગઈકાલે વિનંતી કરવા આવ્યા કે હવે અમારા ઘરમાં કોઈ સેવા કરનાર નથી, હવે અમારે એ સ્વરૂપ આપને પધરાવી દેવું છે. મેં વૈષ્ણવને કહ્યું કે આવતીકાલે સવારે તમે લઈ આવજો, એટલે આજે સવારે આવ્યા. આ જુઓ, પ્રભુની કૃપા જુઓ. એ વૈષ્ણવ આવ્યા, જાપીજી પધરાવી, અને ત્યાં જ અમારો એક આત્મીય વૈષ્ણવ ઉભો હતો. જાપીજી હાથમાં લીધા અને એ વૈષ્ણવને કહ્યું કે તારે સેવા કરવી છે. એને ખબર નથી કે કૃપા થવાની છે એના ઉપર. મારે વૈષ્ણવનું નામ દેવાની જરૂર નથી. એક યુવાન વૈષ્ણવ, ખાલી અમે પૂછ્યું કે તું સેવા કરીશ કે હા જયરાજ, પધરાવી જઈશ કે હા જયરાજ, અને એ તરત જ ઠાકોરજી ત્યાંથી પધાર્યા અને એમને પધરાવી દીધા. આ તત્પરતા છે, એક વાર પણ એને વિચાર નથી કર્યો. ખરેખર ધન્ય છે વૈષ્ણવ. ના, એણે એમ કહ્યું કે હું પેલા મારી પત્નીને પૂછું, કે મારા ઘરનાને પૂછું, કે હું કોઈ બીજાને પૂછું, ઘરમાં વ્યવસ્થા કરું. આપ સાધન કરે નિજ દાસને કાજ. અરે તું તત્પરતા તો રાખ, ઠાકોરજી બધી વ્યવસ્થા તારા ઘરમાં કરશે. અને ઠાકોરજી એના ઘરમાં પધારી ગયા. આ કૃપાનો માર્ગ છે વાલા વૈષ્ણવ. બસ એવી તત્પરતા આપણી અંદર પ્રગટ કરીએ. ન થાય ન થાય ન થાય કેમ ન થઈ શકે. જેના એવા સમર્થ ગુરુ શ્રી ગોકુલનાથજી, શ્રી આચાર્ય મહાપ્રભુ, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાય મહાપ્રભુ જેના માથે બિરાજતા હોય, એના માટે તો શું અશક્ય છે. તો બસ એ જ ભાવ સાથે આપણે આજના સત્સંગના ક્રમને વિરામ આપીએ. આવતીકાલે સમયસર, કારણ કે કાલનો દિવસ એ મોટામાં મોટો દિવસ છે. કાલે આપણા રસિયા પ્રભુનો શું છે? પાટોત્સવ છે. એટલે સવારે પલના નંદ મહોત્સવમાં, મધ્યાહ્ન સમયે શ્રી ઠાકોરજીના માલા તિલકમાં, અને પછી ભગવદ સત્સંગમાં, એટલે આખો દિવસનું તમારું જો આ તમારો કાર્યક્રમ હું બતાવી દઉં છું. સવારે કેટલા વાગે તમારે ઉઠવાનું, રોજ ઉઠતા હો એના કરતા કલાક વહેલા ઉઠજો આવતીકાલે. રોજ જેમ સેવા કરતા હો, થોડીક વહેલી સેવા પહોંચીને સીધા અહીંયા ઠાકોરજીના પલના નંદ મહોત્સવમાં આવી જજો. પછી એમ નહીં કે મારે ઘરે સેવા, આ એ તમારા જ તો છે. આખા દિવસનો કાર્યક્રમ કે ભાઈ સવારે 9:30 વાગે આપણે પલનામાં પહોંચી જશું, પલના આનંદ મહોત્સવનો આનંદ માણી પાછો બપોરે આપણે ઠાકોરજીના એ જ્યારે તિલક થશે, એ તિલકના દર્શનમાં આપણે આવશું, અને પછી ભગવદ સત્સંગમાં, અને પછી ઠાકોરજીના મનોરથના દર્શન કરશું. તો કાલનો દિવસ સોનાનો દિવસ, મંગલમય દિવસ, આનંદનો દિવસ છે. તો બસ એ જ આનંદ સાથે આવો, ભગવદ આશ્રયનું પદ ગાન કરી આપણે બધા છૂટા પડશું. લાલ ન જોગી ચૈયે કૃપાની, લાલ ન જોગી ચૈયે 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 ચૈયે
परम दयाल की श्याम सुंदर श्री अमले महाराज।